નમો અરિહંતાણં નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો આયરિયાણં નમો વજ્રાયાણં નમો વજ્રાયાણં નમો લોયે સૌ સાહુણં નમો લોયે સૌ સાહુણં એસો પંચણ મુક્કારો એસો પંચણ મુક્કારો સૌ પાવ પણાસણો સૌ પાવ પણાસણો મંગલાણં ચ સૌવેસિ મંગલાણં ચ સૌવેસિ પડવં ભવૈ મંગલમ પડમં ભવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ નિવેડો લાવી દ્યો દાદા નિવેડો લાવી દ્યો દાદા જગતમાં રોચતું નથી કઈ જગતમાં રોચતું નથી કઈ હમારા પાપ બાળી દ્યો હમારા પાપ બાળી દ્યો દખલમાં સૂજતું નથી કઈ દખલમાં સૂજતું નથી કઈ નિવેડો લાવી દ્યો દાદા નિવેડો લાવી દ્યો દાદા જગતમાં રોચતું નથી કઈ જગતમાં રોચતું નથી કઈ ડખા અજ્ઞાન માકીદા ડખા અજ્ઞાન માકીદા અને તેની બળે લાયો અને તેની બળે લાયો નથી દિલ કો ઠાર્યો નથી દિલ કોઈનો ઠાર્યો ભૂલે આયુષ ભંગાર્યો ભૂલે આયુષ ભંગાર્યો શકરિયો બાપ્યો ભરહાડે શકરિયો બાફ્યો ભરહાડે જીગરમાં ડંખતું મહી કઈ જીગરમાં ડંખ
શંખ તું મહી કહી નિવેડો લાવી દ્યો દાદા નિવેડો લાવી દ્યો દાદા જગત માં રોચ તું નથી કઈ જગત રુચ તું નથી કઈ હિસાબે પાંચ ઇન્દ્રિયના હિસાબે પાંચ ઇન્દ્રિયના બધા ખાતે દીઠી છે ખોટ બધા ખાતે દીઠી છે ખોટ અમે આત્માને વેચીને અમે આત્માને વેચીને થયા ભિક્ષુ કી દુખિયા ભોળ થયા ભિક્ષુ કી દુખિયા ખોળ ન કોઈ બાપો એ સાંભળતો બાપો એ સાંભળતો મૂકો ક્યા પોક જંગલે જઈ મૂકો ક્યા પોક જંગલે જઈ હમારા પાપ બાળી દ્યો હમારા પાપ બાળી દખલ માં સૂજ તું નથી કઈ દખલ માં સૂજ તું નથી કઈ ગુરુ તમ થઈ ફર્યા માટે ગુરુ તમ થઈ ફર્યા માટે જીવન ભર આગ જલિયા જીવન ભર આગ માં જલિયા જુગારે હારીને બેઠા જુગારે હારીને બેઠા અહંકારે જ આથડિયા અહંકારે લઘુતમ કિલ્લિયા પોને લઘુતમ કિલ્લિયા પોને ભરાયા આંસુ આંખ મહી ભરાયા આંસુ આંખ મહી નિવેડો લાવી દ્યો દાદા નિવેડો લાવી દ્યો દાદા જગત માં રોચ તું નથી કઈ જગત માં રોચ તું નથી કઈ મરણ ને જન્મની જંજીર મરણ ને જન્મની જંજીર ક્ષણિક છે દુનિયાવી મંજિલ ક્ષણિક છે દુનિયાવી મંજિલ હવે તો કાયમી મુક્તિ હવે તો કાયમી મુક્તિ ખપે છે શાશ્વતી તદબીર ખપે છે શાશ્વતી તદબીર નથી તકદીર માં શાંતિ નથી તકદીર માં શાંતિ વિગત માં પૂર્ણ છે આડઈ વિગત માં પૂર્ણ છે આડઈ નિવેડો લા
જગત માં રૂચતું નથી કઈ, જગત માં રૂચતું નથી કઈ. જ્યારે પોતાના સુખનો અનુભવ થાય, કયા સુખનો? પોતાનું સુખ. આ બહાર તો બધા આવન જાવન વાળા સુખ છે, કેવા છે? આવે જતા રહે. આપણે આ પહેર્યું છે ને, ડિઝાઇન બદલાઈ જાય તો આપણને આ પાછું પહેરવું ના ગમે, બીજું લાવવાનું ગમે, શું થાય? એટલે આ બધા બહારના સુખો આવન જાવન વાળા છે. હવે આપણે તો છૂટવું છે, મુક્ત થવું છે, પણ કોઈ એવા મળવા જોઈએ ને, કારણ કે આખું જગત બંધાયેલું છે. શું છે? દરેક જણ બંધાયેલા છે. જ્યાં સુધી પોતાના સ્વરૂપનું ભાન ના થાય ત્યાં સુધી બધા બંધાયેલા કહેવાય. પોતે પોતાની જાતને ના જાણે ત્યાં સુધી બંધનમાં કહેવાય. તો કે પહેલાં બંધનમાંથી છૂટવું પડે. તો કે બંધનમાંથી છૂટવા માટે બંધનમાંથી છૂટેલા હોય એવા કોઈ ભેગા થવા જોઈએ. અહીં આપણે સાત થાંભલા હોય અને સાતે સાત જણ, ખાલી સાત જ જણ હોય અને સાતે સાત જણને બાંધી દીધા હોય ને એક બીજા કંઈક મને છોડાવે તો કોણ છોડાવે? બોલો ને, છોડાવે કોઈ? સાત જ જણ છે અને સાત જણને બાંધેલા છે. ભાઈ પેલા કંઈક મને છોડાય, પેલો કંઈ મને છોડાય, પેલો મને છોડાય, કોણ કોને છોડાવે? ખ્યાલ આવે છે? એટલે ત્યાંથી કોઈ નાનો છોકરો જતો હોય ને એને કહે ભાઈ આટલી દોરડી કાપી આપને આ, તો ધીમે ધીમે આમ કરીને મુક્ત થઈ જવાય. શું થાય? પણ કોઈ એવો અનુભવી જોઈએ. અનુભવી સિવાય મુક્તિ નથી. ત્યાં સુધી દિવસો કાઢવાના. શું કરવાના? હા, ઘણીવાર આપણે ઘરમાં બધું ના ફાવતું અને દિવસો કાઢતા હોઈએ. જોજો તમે, એવું ના થાય? આવ્યું છે ચાલો ને ભાઈ નિભાઈ જાણો ને એમ એમ કરતા દિવસો કાઢ કાઢ કરે. શું કરે? ગમે નહીં. એટલા માટે જેનો નિવેડો આવેલો હોય, જેનું કામ થઈ ગયેલું હોય, એવા કોઈ મળે ત્યારે. પરંતુ આપણને પહેલાં આ જગતમાં કશું ગમવું ના જોઈએ. જ્યાં સુધી ગમે છે ત્યાં સુધી ભેગું ના થાય. શું કહ્યું? આ સુખ બધા ભરપટ હોવા છતાંય, આ સાંસારિક સુખો, તન્વીને સંસારના સુખો બધા ભરપટ હોવા છતાં પણ એને ના ગમે. શું કહ્યું? દુઃખરૂપ લાગે. એ તો ગાડી હતા ભરે લક્ષરસિંહ લાયા હોય ને, પણ જ્યારે બગડે ત્યારે ખબર પડે કે ગાડી મજા આવે છે, શું આવે છે. ખ્યાલ આવે? ટ્રોલ કરીને બોલ લઈ જવી પડે, શું શું કરવું પડે. હવે આ જ ગાડી સુખ આપતી હતી, હવે આ જ ગાડી દુઃખ આપતી થઈ ગઈ. શું થઈ ગઈ? એટલે સુખ ખરેખર એમાં નહોતું, પણ માનેલું સુખ હતું. કેવું? માનેલું, આપણી કલ્પનાનું સુખ. ખરેખર સુખ ન હોય ને તો એ કાયમ સુખ આપે. ગાડીમાં સુખ હોય તો કાયમ સુખ આપે. જે રીતે બગીચાની અંદર, પાર્કની અંદર જો સુખ હોય તો માળી કોદળ એની બહાર જ ના જાય. શું કહ્યું? પણ એમાં સુખ નથી. એટલે હવે આપણને દાદા મળ્યા, અંદરના સુખનો આપણને અનુભવ થયો કે ખરેખર શાશ્વત સુખ, સાચું સુખ પોતાની અંદર છે, બહાર શોધવાથી ક્યાંય નહીં મળે. તો એ સુખનો અનુભવ થયા પછી આ જગતમાં ગમે નહીં આપણને, છતાં પણ રહેવું પડે છે. શું કહ્યું? ફરજિયાત છે, કમ્પલસરી છે. ના રહેવું હોય તો રહેવું જ પડે. આપણે જોબ ઉપર આવ્યા હોય, ના રહેવું હોય, ના કામ કરવું હોય, ના થોડી તબિયત એવી હોય તો કરવું જ પડે. શું થાય છે? એટલે આ બધી જ વસ્તુનું બંધન છે આ. પણ એ બંધન આપણને સમજાવવું જોઈએ, જેને બીજા શબ્દોમાં પરવસતા કહેવાય. પરવસતા એટલે બીજાને આધીન રહેવું, શરીરને આધીન રહેવું, લોકોને આધીન રહેવું, એ બધી પરવસતાઓ કહેવાય. શું કહેવાય? જે તે પેલો બળદ હોય ને ખેતરમાં કામ કરતો, બિચાર ના કરવાની ઈચ્છા તો પેલો પરવણો મારે, શું કરે? મારે કે ના મારે? ઈચ્છા ના, પેલો આમ આમ કરે, હો આમ આમ થઈ જાય તોય પેલું મારે પાછું. શું કરે? ઈચ્છા ના હોય તોય કરવું પડે. એનું નામ પરવસતા કહેવાય. ઈચ્છા ના હોય તોય કરવું જ પડે. પરવસતા છે આ. એટલે જ્યારે આ જગતમાં ગમે નહીં, બધા વૈભવો હોવા છતાંય ના ગમે, ત્યારે તમે મુક્તિને લાયક થયા કહેવાઓ. હવે આપણને મુક્તિ તો મળી,
પણ પાછળના જે બધા કર્મો છે ને, પાપો પડેલા છે, એ આપણને બધા પરેશાન કરે છે, તારે હેરાન કરે છે. શું કરે છે? એટલે દાદાને આપણે રિક્વેસ્ટ કરીએ, ભાઈ અમારા પાપોને તમે બાળી આપો. દાદા કે જેટલું મારાથી થતું એટલું કર્યું. શું કહે છે દાદા? બોલો. જેટલું મારાથી થતું હતું એટલું કર્યું. હવે તમે તમારી મરજીથી ઊભા કરેલા છે, હવે તમારી જાતે કાઢવા પડશે. શું કહ્યું? મને પૂછવાનો હતા એ તો ભર્યું તારે બધું. શું છે? જો અમને પૂછીને ભર્યું હોત તો આ પરિસ્થિતિ ના આવત કે છે. પણ જે આવે નાક ના કર્યું. શાકભાજી લેવા ગયા ને તો ટામેટા આવ્યા ટામેટા, બટાકા આવ્યા તો બટાકા, સક્કરિયા તો સક્કરિયા, બધું નાક ના કર્યું. એટલે આપણે રિક્વેસ્ટ કરીએ છીએ કે અમારા પાપ બાળી દો. એટલે આપણે આપણે પોતાની અંદર દાદા ભગવાન છે અને વિનંતી કરીએ છીએ કે હવે આ બધા પાપોને બાળી આપો. તો કે પહેલાં જે સંજોગોની અંદર ડખા કરેલા, આપણે ડખો ડખો કરીએ ને, કોઈને આમ ટાંગ અડાડીએ કે ના અડાડીએ, કોઈલા પૂછવા આવ્યા હોય સંગીતા કે ભાઈ આપણી છોકરી છે એના લગ્ન કરીએ કે ના કરીએ, ખંડુભાઈ ખંડુભાઈ કે જવા તો બોલે કુટુંબ નહીં સારું કહે છે. શું કહે છે? આવે છે આ ડખલ કરી. શું કરી? હવે તમારી સાથે એના રિલેશન જુદા હોય, આની સાથે કર્મોના ઉદય જુદા હોય, બધાની સાથે અલગ અલગ હોય, પણ આપણે આપણું થોકી બિહાડીએ. શું કરીએ? નહીં એમ બરોબર નહીં, લોકો બધા વાતો કરે નથી બરોબર નથી બરોબર કહે છે, ના કરતા ફસાઈ જશો કહે છે. એટલે પણ તમે પહેલાં ફસાઈ ગયા. શું કહ્યું? પેલો તો ફસાશે તાર ફસાશે, પણ તમે પહેલાં ફસાઈ ગયા. ખ્યાલ આવે? તમારી અંદર કોઈ દખલ કરનારું મળશે ડખો કર્યો માટે. એટલે દાદા કહે છે જગતમાં કોઈની અંદર ડખો દખલ નહીં કરતા. એટલે આપણે ચરણવિધિ માગીએ છીએ ને, ડખો દખલ કરો ને એવી શક્તિ આપો. આ તો ડખો દાખલ થઈ જાય છે, દખલ ડખો ડખો દાખલ થઈ જાય છે. એટલે હવે જે આપણી સમક્ષ આવે છે કર્મો, એ દખલ રૂપે આવે છે. જે ડખો કરેલો એ અત્યારે દખલ રૂપે આવે છે. ઇંગ્લિશમાં કહીએ તો કોઝ અને એની ઇફેક્ટ રૂપે આવે છે. શું આવે છે? પહેલાં જે કોઝ કરેલું એની ઇફેક્ટ આવે છે, પહેલાં જે કર્મ કરેલું એનું અત્યારે ફળ આવે છે, પહેલાં જે દખલ કરેલી ડખો કરેલો એની દખલ આવે છે. હવે દખલની અંદર એટલું બધું આવે છે ને આપણને, તો કંઈ સૂઝ પડતી નથી કે શું કરવું. ખ્યાલ આવે છે? એટલે મૂંઝાઈ જઈએ છે. આ બધા કર્મો એટલા બધા ભારે આવે ને, જબરજસ્ત ભારે આવે, કારણ કે આ કાળમાં સરખું ના આવે, બધું બહુ ભારે ભારે કર્મો આવે, ના જોયા હોય એવા એનું ભારે. શું છે? આપણે અહીંયા આવીને બેઠા હોય, ફોન આવે કશું થયું છે કોઈને, એટલે ઉઠીને જવું પડે બાજુ. શું થાય? ના જવાની ઈચ્છા હોય તોય જવું પડે. એટલે આ બધી ડખા કરેલાની દખલો આવેલી છે. માટે દખલને શાંતિથી પોતે જ્ઞાનમાં રહીને એ દખલને પૂરી કરો. શું કહે છે? ને ફરીથી ડખો કરવાનો બંધ કરી દો. ડખો તો આપણે થતો જ નથી, પણ દખલની અંદર દખલ કરીએ જ પાછા. શું કરીએ છીએ? દખલની અંદર પાછા દખલ કરીએ. જુઓ ને ભાઈ એના શું કર્મોનો ઉદય છે, શું છે બધું જુઓ. સામાન્ય ભાવે કેવું, છતાં પણ આપણે લક્ષમાં રહેવું છે કે ભાઈ એની અંદર પણ ભગવાન બેઠેલા છે. કોઈ વ્યક્તિને તમારા માટે ખરાબ કરવાની ઈચ્છા નથી, પણ તમારું વાંકું છે એટલે એને કરવું પડે છે. શું કરવું પડે છે? એને કરવું પડે છે, ફરજિયાત થઈ જાય છે. ના કરવું હોય તો હોય. હવે ડૉક્ટરને કોઈને ઇન્જેક્શન આપવાની ઈચ્છા કરી, પણ કેમ આપવું પડે છે? એવી બીમારી થઈ હોય ત્યારે આપે ને. એટલે આવી રીતે જગતમાં પણ કોઈને તમને ઇન્જેક્શન આપવાની ઈચ્છા નથી, પણ તમે કોઈને બધાને બધા શું કે ડંખ માર્યા હોય ને, એટલે બધા ઇન્જેક્શનો મુકાવવા પડે. સમજી જજો, આ બધા ડંખ માર્યા હોય ને આપણે જે હોય એને, એટલે ઇન્જેક્શનનો ડંખ આવે પાછો. શું કહ્યું? એટલે આ બધી વસ્તુ એમને એમ આવતી નથી. એટલે હવે આપણને સૂઝ પડતી નથી, ડખલો આવે છે, આટલા બધા કર્મો આવે છે, ઘાડા કર્મો, એટલે આપણને સૂઝ પડતી નથી. ગૂંચાઈ જઈએ છીએ કે શું આવ્યું શું આવ્યું શું આવ્યું. શું થાય છે? એની મેરે કશું આવતું નથી આપણા જીવનમાં. એક પણ કર્મ એની ઈચ્છાથી આવતું નથી. શું કહ્યું? તમારા બોલાયા વગર આવ્યું નથી કોઈ પણ વસ્તુ. જે આપણી ઘેર મહેમાન કોઈ બોલાયા વગર આવે, બોલો ને, એની મેરે આવે કે કંઈ ને કંઈ આપણે કહ્યું હોય કોક દાડો, બે હા આ બાજુ નીકળો ને જરા આંટો મારજો ને કે ઘરે. શું થાય? નહીં, ટ્રેનમાં કોઈ મળી હોય ને વાત કરતા કરતા ભાઈ આવજો ને ઘરે આવજો ને, આ મારો ફોન છે લખી રાખો ને. શું છે? એટલે બધા દુઃખો ઇન્વાઇટેડ છે. કેવા છે? આમંત્રણ આપેલા દુઃખો છે બધા.
એની જાતે આવતા નથી. ને ખરેખર દાદા ભગવાને કહ્યું દુઃખ જેવું કશું છે જ નહીં. દુઃખ તો કોને કહેવાય? ખાવાના સમયે ખાવાનું ના મળે, ટોયલેટ જવાના સમયે ટોયલેટ જવાનું ના મળે, બાથરૂમ જવાના સમયે બાથરૂમ જવાનું ના મળે, ત્યારે દુઃખ ઉત્પન્ન થાય. ઘણી વાર આપણે બહુ લાગી હોય ને બાથરૂમ જોજો, પછી એમ થાય તો હા બહુ સારું થઈ ગયું, કે જતું થઈ ગયું ખ્યાલ. એટલે પોતાની જ વસ્તુ પોતાને દુઃખ આપે છે, પોતાની જ માન્યતાઓ પોતાને દુઃખ આપે છે, બાકી જગતમાં કોઈ દુઃખ આપતું નથી. એટલું સમજાઈ જાય ને તોય કેટલા બધા શાસ્ત્રો ભણી ગયો કહેવાય. કેટલું સમજ્યા હોય તન્વી? આપણું જ આપણને દુઃખ આપે છે એટલું સમજાઈ જાય તો કેટલા બધા શાસ્ત્રો ભણી લીધા કહેવાય. શાસ્ત્રમાં આ જ કહેવા માંગે છે પણ કોઈને સમજાયું નહીં, એટલે શું કરવાનું? એ શાસ્ત્ર શસ્ત્રરૂપ થઈ ગયું આપણી અંદર. શું થઈ ગયું? શસ્ત્રરૂપે જ કામ કરે છે ને, પછી આપણી સમજણ શસ્ત્રરૂપે કામ કરે છે. એટલે અત્યાર બધું આપણે જલન થાય, બળ્યા કરીએ અંદર, નહીં બળ્યા કરતા ઘણી વાર, એમને મેમને બળ્યા કરીએ. શું થાય? કોઈને જોઈને બળ્યા કરીએ. સારું કહે છે આપણાથી પછી આવે તો સાલી 3 માણ 5 માણની મોટર બાંધી દીધી ને આપણી સારી સીધી જ છે. આમ શું છે? આપણે સીધા છે એટલે આપણી સીધી છે. આપણે સીધા છે ને એટલે આપણી મોટર સીધી છે લાઈનમાં, સમજી જાઓ. આ બધું આડું ટેડું હોય ને એટલે આમથી ઘડીક આમ હોય રૂમ, ઘડીકમાં આ રૂમ હોય, ઘડીકમાં આમ રૂમ હોય, અંદરના ઉપર બધું ભેગું થાય છે. આ ખ્યાલ આવ્યો? એટલે આ બધી લહાયો એટલે બળ્યા કરે, કારણ કે આપણે ડખા અજ્ઞાનની અંદર એટલા બધા ડખા કરેલા છે ને, જે તે હોય એની અંદર માથું માર્યું હોય, જે હોય એની અંદર માથું મારીએ. પેલા કશું પૂછતા ના હોય તો શું કીધું કે છે? પેલાની વાત કરે છે ને કે છે, હા 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 એ તો એવા જ છે કે છે. શું કે? માથું મારે. માથું કોણ મારે? જાનવર મારે કે માણસ મારે? હે? એટલે સમજી જવાનું, માણસ જાનવરમાંથી જ આવે છે માથું મારે એટલે. સમજાઈ જાય? આ બધી લક્ષણો ઉપરથી ખબર પડે ક્યાંથી આવ્યો છે માણસ. એટલે દાદા કે કોઈના અંદર માથું મારતા નહીં, નિકન તમારી અંદર એ વસ્તુ વિઘ્નરૂપ બાધારૂપ બની જશે એ વસ્તુ. એટલે જ્યાં ને ત્યાં ડખા કર્યા છે, હવે ડખો કરવાનું બંધ કરતો દાદા કે છે તો ડખા લાવવાની બંધ થઈ જશે. કોઈનું ડીલ સારું નથી. જ્યારે આપણાથી પેલો ઉપર ગયો હોય ને પૈસાથી, તો આપણે એને નીચે પાડવાની કોશિશ કરીએ. શું કરીએ? ભાઈ એ તઈ તો કઈ મોટરમાં સારી અગવડ નહીં મળે, કે અમારી ભલે નાની રહી તો અમે સગવડ જોવો તમે એક નંબરની આપીએ છે સગવડ. શું કહીએ? ખ્યાલ આવે છે? આવું તો ચાલે. આ તો આ બધું હે દિમાગ ઓછું નથી, 18 ને 6 નું છે. કેવું? આપણા ચરોતરમાં બોલે 18 ને 6 નો છે આ તો. કેવો છે? એટલા દિમાગ ઓછું નથી. હિન્દુસ્તાનનું દિમાગ છે પણ એ જ દિમાગ એને મોક્ષે લઈ જાય એવું છે પાછું. હિન્દુસ્તાન બાકી કોઈ જગ્યાએથી મોક્ષે જવાય એવું નથી. આ હિન્દુસ્તાન એ તપોભૂમિ કહેવાય. આખો દાડો જ અંદર તપ ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. આપણે માંડ માંડ બેઠા હોય, મમ્મી કે જા જઈને લઈ આવી, કે છે સારું પાછી ઉપાધિ આવી. શું આવી? શાંતિ જ બેઠા હોય ને કહી ને કહી આવે કે ભાઈ તમારા સગાને ત્યાં આવું થઈ ગયું છે, દોડવું પડે. ના દોડવું હોય તોય દોડવું પડે. એટલે આ કાળમાં કર્મો જેવા છે, માણસને જંપીને બેસવા દે એવા નથી. શું કહ્યું? એને જંપીને બેસવું હોય તોય ના બેસવા દે. એનું નામ કડિયું, કળ ના વળે એનું નામ કડિયું. શું કહ્યું? બોલતા નથી. શું કહ્યું? કળ ના વળે એનું નામ કડિયું. કળ જ ના વળે જરાય. એટલે કે જે મળે એનું આપણે ડીલ થારવાનું. શું કરવાનું? બિચારો દુઃખ લઈને આવ્યા તો હશે, સારું થઈ જશે, ચિંતા ના કરીશ તને, આ તો બહુ બધું આયા કરે પણ થઈ જશે સારું. એટલું કહ્યું હોય તો પેલા ડીલ થરે. સારું કોઈ આપણું છે કેવું લાગે? અહીં હવે આયા હોય ને કોઈ એમના ઓળખાણવાળા ના હોય, ના એ ના હોય, ને તમે આવી તક બોલો ને બે શબ્દ તોય હારા લાગે. બે શબ્દ બોલવામાં જાય શું? આપણા પૈસા લાગે છે? આમ તો કેટલા બધા શબ્દોને વેડફી કાઢીએ બોલી બોલીને. શું કરીએ છીએ? તો બે શબ્દ હારા તો બોલો. બાકી આ વાણીનો કોઈ ભરોસો નથી, ક્યારે કેવી નીકળે. હા, આ તો બધી લૂલી બેઠી છે અંદર. કોણ છે? લૂલી છે ને, લૂલી સાલી બોલે તો અડકા વગર નહીં પણ બધાના અડકા તોડી કાઢે. શું કરે? નીકળે તારે
અડકા વગરની છે, પણ નીકળ્યા હતા બધાના અડકા તોડી કાઢે, ખ્યાલ આવે ને? બધા આંધળાના આંધળા હતા, આખું મહાભારતની રચના થઈ ગઈ. શું થઈ ગઈ? એટલે વાણી શસ્ત્ર જેવી છે. એટલે મરાઠીમાં કહેવત છે, વાણી શસ્ત્ર આહે જપુન વાપરા. વાણી એ શસ્ત્ર છે, સંભાળીને વાપરજો. એને શું કહ્યું? એનું એ જ ગુજરાતી થાય. એટલે કે વાણી ઉપર બહુ જ આધાર છે. દાદા કહે છે કે અંદર બેહી ને લૂલી એ જ હારી છે, કહે છે. શું છે? એટલે કે આપણી ભૂલના કારણે આપણને આયુષ્ય મળેલું છે. આપણી ભૂલના કારણે આપણને જન્મ મળ્યો છે. કોઈ આપણને જન્મ આપનારું નથી, કોઈ આપનારું નથી, આપણી ભૂલના કારણે બધું. જેને ભૂલ ના હોય એના દુનિયામાં કોઈ ભોગવટો હોય જ નહીં. આ સિદ્ધાંત છે, ભૂલ વગર ક્યારેય ભોગવટો ના હોય. અને દાદાએ પાછું કહ્યું કે ભોગવે તેની ભૂલ સમજી જાઓ ને ભાઈ, તોય કામ થઈ જશે. શું કહ્યું? અત્યારે ભોગવવાનું કોને આવ્યું? ગાડી અથડે કોઈની, આપણે આટલો મોટો ગોબો પડ્યો ને પેલાને આટલો જરા પડ્યો, તો આ વધારે ભોગવવાનું કોને આવ્યું? તો એની ભૂલ છે. શું છે? એમાં ઉધા જતા પૈસા લઈ લીધા હશે એટલે આટલો મોટો ગોબો પડ્યો. શું થયો? હવે ગોબો ગાડીને પડ્યો, ભાઈ આપણને ગોબો પડે છે? ગાડીને ગોબો પડે ભાઈ આપણને પડે છે ને? અંદર આ સારું રિપેર કરાવવી પડશે, આમ કરવી પડશે, અને આમાં પૈસા આપો, આ ગોબા પડ્યા કહેવાય બધા. શું કહેવાય? ગાડી તો ગોબો પડ્યો, એક ખોટ ગઈ, અને તમારી અંદર બીજો અંદર ગોબો પડ્યો એ બીજી ખોટ, ને અંદર બીજું એના માટે ઊંધું ચાલે એ ત્રીજી ખોટ, ને ભાઈ ભોગવટ આવે ચોથી ખોટ. કેટલી બધી ખોટો ખાઈએ છીએ આપણે એક સાથે, હે? હવે હમણાં અહીંયા ફ્લોરિડામાં જતા હતા તો પેલું બે હામ હામી આવી ગયા એકદમ, આમાં આવે નહીં બને નહીં, પણ એમાં તો બહુ મોટા માજી હતા એકદમ ઉંમરવાળા, નહીં? પછી પહેલાં જોયું કે આ તો અમારા સંતો છે, તો બિચારી આપણને ભેટી પડી. આ ઇંગ્લિશ હતી ને? ઓકે ઓકે ઓકે, જાઓ. બિચાર રડવા જેવી થઈ ગયેલી, હો કે મારી ભૂલ થઈ ગઈ, મારી ભૂલ થઈ ગઈ કરીને. એટલે આવું બધું છે. એટલે કહે છે કે દાદા કે જ આખું જગત સક્કર્યું ભરહાણમાં બફાય તેમ બફાઈ રહ્યા છે. શું કહ્યું? સક્કર્યું ભરહાણમાં બફાય, ચારે બાજુથી બફાઈ ના બફાય, હે? એવી રીતે આખું જગત સક્કર્યું ભરહાણમાં બફાય એમ બફાઈ રહ્યું છે. હવે બફાઈ રહ્યું નથી દાદા, કરતા તો હરગી રહ્યું છે. ઘણી વાર સક્કર્યું હરગી જાય, જોજો બફાતા બફાતા નહીં થતું એવું. એટલે અત્યારે સક્કર્યું બફાઈ નથી રહ્યું, હરગી રહ્યું છે, કહે છે. શું કહે છે? એટલે નિરંતર આપણી પોતાની અંદર ડંખ્યા જ કરે, ડંખ્યા જ કરે, ડંખ્યા જ કરે. પણ ડંખે ક્યારે? આપણને સાચી સમજ હોય તો ડંખે. ભૂલ ઉપર આપણને ડંખા ડંખે ડંખે, નહીં કે ભૂલ ઉપર આપણને ડંખે નહીં કોઈ દાડો, ખ્યાલ આવે છે? એટલે ભૂલ જ્યારે આવું આવે ત્યારે અંદર ભોગવે તેની ભૂલ સમજે તો કામ થઈ જાય. આપણે ડૉક્ટર પાસે જઈએ ને ઘણી વાર માદા થયા હોય તો, ડૉક્ટર પાસે જઈએ ને માદા થયા હોય તો, હવે ડૉક્ટર ઇન્જેક્શન આપ્યું આપણને અને આપણે ઘેર આવ્યા પછી આપણને દુખે છે, ડૉક્ટર તો ઘેર જઈને આરામથી સૂઈ ગયો હોય, તો અત્યારે ભોગવવું કોને પડે છે? ઇન્જેક્શન આપણને ભોગવવું પડે છે ને, દુખે છે તો દાદા ભગવાને કહ્યું ભોગવે તેની ભૂલ. કહે શું કહ્યું? ડૉક્ટરે તો આખા દિવસમાં 100 જણને ઇન્જેક્શન આપ્યા હોય પણ આપણને દુખી હોય, શું થાય છે? એટલે આપણે ભોગવવાનું આવ્યું છે આ, એટલે ભોગવે તેની ભૂલ. ને આપણે શું કહે? સારું ડૉક્ટર કેવો, ઢોરનો ડૉક્ટર એવો લાગે કે જે ઇન્જેક્શન એવું આપ્યું, જરા ભારે હતી આપી દીધું તો દુખ્યું આખી રાત, કહે છે. શું થાય? ઉવાના ડીટા, કહે છે. બોલો. એટલે જ્યાં જ્યાં ભોગવટો આવે છે એ પોતાની ભૂલનું પરિણામ છે. આપણે જતા હોઈએ આમ, ના પેલું હેંગર હોય છે ને આ બધું આનું, ને આપણે તમારે અહીં ખિસ્સુમાં ભરાઈ ગયું, અને ખિસ્સુમાં ભરાઈ ગયું ને ફાટી ગયું, તો કોની ભૂલ? હેંગરની કે પેલા હેન્ડલની કે તમારી ભૂલ? હેન્ડલ કે હું તો મારી જગ્યાએ આવતો, તું આવી ના ઠળાવ્યો મને. શું કહે છે? તત્તા કોને ભોગવવાનું થયું ફાટી ગયું તો? આપણે ભોગવવાનું થયું ને. માટે દાદા કહે છે આપણી ભૂલ છે. જ્યાં જ્યાં ભોગવટો આવે છે તે આપણી ભૂલનું પરિણામ છે. લગ્ન કરેલા તે? મારી વહુ છે. હો, શું શું વાત છે! હવે રાત્રે પતિ પત્ની વચ્ચે કંઈક ચકમક થઈ, થાય ને ચકમક તો થાય કે ના થાય? બોલતા નથી, એમાં નથી થતી.
એટલે રાતે પતિ દિવસના દરમિયાન રાતે પત્ની 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 પતિ પત્ની વચ્ચે ચકમક થઈ અને રાત્રે બે સુવા ગયા અને પત્ની તો ઘસ ઘસાટ ઉભી ગઈ, પેલાનું ઊંઘ જ ના આવતી હોય તો કોની ભૂલ કહેવાય? જે ભોગવે છે કોણ હતા? ઊંઘ કોને નથી આવતી? પતિને. તો એની ભૂલ કહેવાય. ને જે પેલો હુઈ ગયો, પેલો તો હુઈ ગયો શાંતિથી, પેલી જાગતી હોય બોલી ગયો, મને બોલી ગયો, અહીંયા તેવું જ બોલે ને, બોલી ગયા ના બોલે આપણે ત્યાં, આ તો બોલી ગયો, બોલી ગયો. એનું જોઈને ઇન્ડિયામાં બધા શીખી ગયા, શું થઈ ગયા છે, નામ દઈને બોલાવે, શું કરે અશોક અહીંયા ત્યાં છોકરો આવી રીતે. એટલા બધા જ ભોગવટા પોતાની ભૂલના કારણે આવે છે. ભૂલ વગર કોઈ દડો ભોગવટો ના હોય. જેવી રીતે આપણે અહીં નીકળ્યા હોય ગાડી લઈને, બરોબર, હવે સ્ટોપ આવ્યું ને તમે ઊભા રહ્યા, અથવા જે સ્પીડ હોય એ સ્પીડમાં તમે ચાલ્યા, તો તમને કોઈ હેરાન, પોલીસ હેરાન કરશે? હે, ના કરે ને. પણ જ્યારે તમે સ્પીડ વધારી દીધી, 75ની જગ્યાએ 100 ચલાવી દીધી, શું કરશે? પેલો ખૂણામાં બેઠેલો જ હોય છે, તરત તમે પાછળ પાછળ આવશે. કેમ પાછળ આવ્યો? તો કે તમે ભૂલ કરી માટે આ પોલીસ વાળો તમારો ઉપરી થયો. શું થયો? ભૂલ કરી માટે પોલીસ વાળો તમારો ઉપરી થયો ને આ ભોગવટો આવ્યો. માટે અત્યારે કોને ભોગવવું પડશે? ટિકિટ આપશે તો. માટે પોતાની ભૂલનું પરિણામ છે આ. એટલા બધી ભોગવે તેની ભૂલ. દાદા કે જે આટલો શબ્દ અમારો પકડી રાખશે ને, તો એને કોઈ ગુરુ કરવાની જરૂર નહીં પડે, કશી વસ્તુની જરૂર નહીં પડે, અને સીધો જ મોક્ષે જશે કે છે. સમજાય છે? એટલે આ બધું જ બહુ સમજવા જેવું છે. આખી આ વસ્તુ આ આગળ લઈએ તાપને. હા, વાત તો ભાવે છે ને. હે, સાંભળીને તો આવડે ને બોલતા? અહીંયા જ મોટી થઈ છે. હે, શું વાત છે? તારે આવી જવું તો ના આવડે. વિભાવિક કરતા પદનું ભૂત, વિભાવિક કરતા પદનું ભૂત, હૃદયથી કાઢજો દાદા, હૃદયથી કાઢજો દાદા, શરણ ને હિત કર સિદ્ધાન, શરણ ને હિત કર સિદ્ધાન, જીવન માગુ ફિદ્યો દાદા, જીવન માગુ ફિદ્યો દાદા, પ્રભુ છો મોક્ષ વિધાતા, પ્રભુ છો મોક્ષ વિધાતા, શરણ આવ્યો છું થાકી જઈ, શરણ આવ્યો છું થાકી જઈ, નિવેડો લાવી દ્યો દાદા, નિવેડો લાવી દ્યો દાદા, જગતમાં રોચતું નથી કઈ, જગતમાં રોચતું નથી કઈ, અમારા પાપ બાળી દ્યો, અમારા પાપ બાળી દ્યો, દખલમાં સૂજતું નથી કઈ, દખલમાં સૂજતું નથી કઈ. આ બધું છે ને, જેમ જેમ પછી આપણી ઉંમર વધતી જાય ને, એમ એમ પછી બધું ઓછું ગમવાવાળું લાગે, ઓછું ગમે. આ બધી ચામડી જ્યાં સુધી સરસ છે ને, ત્યાં સુધી બધાને ગમે ચહેરો, પણ જ્યારે બધી કરચ લેવું પડે ને, પછી ના ગમે. શું થાય? જે વસ્તુ આપણે સારી જોઈને લાયા હતા, એ જ વસ્તુ અત્યારે ફરીને આ ગમે. એટલે દરેક વસ્તુ કાળ
કાળ દરેક વસ્તુને જૂની કરે છે, નવી વસ્તુને કાળ જૂની કરે હંમેશા. એટલે આપણા સરુ સરુનું લગ્ન કરીને એટલે વાર કાળા હોય, શું હોય, પછી ધીમે ધીમે સફેદ થાય કે ના થાય, આપણે ના કરવાની ઈચ્છા હોય તો થાય ને. હે, આ બધું કોણ કરતું હશે? હે, કોણ કરે આ બધું? આપણે તો કાળા જ રાખવા છે ને, પણ સફેદ થઈ જાય છે ને, કોણ કરતું હશે આ બધું? હે, કાળ કરે. તમારું આયુષ્ય જેમ જેમ વધતું જાય ને, આગળ વધતું જાય એમ એમ બધા ફેરફાર થાય શરીરની અંદર. અત્યારે આપણે આવા સારો સ્માર્ટ દેખાતા હોય, સ્માર્ટફોનની જેમ, પછી પેલો ફોન વપરાય વપરાય પેલો થઈ ગયો હોય ને, એટલે સ્માર્ટ ના લાગીએ, સમજાય છે? એટલે આપણી જ વસ્તુઓ આપણને દુઃખ આપે છે. એટલે ભગવાન કહે છે કે શાશ્વત સુખને શોધી લે, કાયમના સુખને શોધી લે. આ તો બધું ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે. ઓલ ધીસ રિલેટિવ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ, અને યુ આર પરમેનન્ટ. શું કહ્યું બોલો ને, શું કહ્યું વાક્ય અહીંયા? એટલે તો ઇંગ્લિશ તો આવડે નહીં, થોડું થોડું તમને તો વધારે આવડે, તમને લોકો ના આવડે? શું કહ્યું મેં? આ યુ ઓલ ધીસ રિલેટિવ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ એન્ડ યુ આર પરમેનન્ટ. એટલે શું? આ પાંચ ઇન્દ્રિયોથી જે જે અનુભવમાં આવે છે, પાંચ ઇન્દ્રિયોથી જે જે દેખાય છે, એ બધું રિલેટિવ કહેવાય. આ દેહ સાથેની જેટલી જેટલી વસ્તુઓ જોડાયેલી છે, એ બધી જ વસ્તુઓ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે. એવું છે, ટેમ્પરરી, થોડા સમય માટેની એડજસ્ટમેન્ટ છે આ બધું. શું છે? એટલે એને આપણે કાયમનું માનીને બેસી ગયા છે, એના દુઃખો થાય આપણને. શું થાય? ટેમ્પરરીને કાયમનું મારવું એનું નામ દુઃખ, અને ટેમ્પરરીને ટેમ્પરરી માનવું એનું નામ સુખ. આ ટેમ્પરરી આપણને લાગતું નથી ને, પરમેનન્ટ જ લાવીએ. કોઈ પણ વસ્તુ લેવા જઈશું ને, આ ટકાઉ છે ને કહે છે. શું કહે છે? એવી રીતે લાવીએ ને, આ ટકાઉ છે ને કહે છે, વસ્તુ બરોબર ચાલશે ને કહે છે. એટલે વસ્તુ એટલે બગડવાની જ છે, બગાડવા માટે જ છે ને, કે પેલાનું ચાલે કેવી રીતે? આ વાયર બદલતોના કોણ લેવા જાય? બોલતા નહીં. આ વાયર ના બદલે તો બગડે તો કોઈ લેવા જાય ના જાય. ફોન બગડતો ના જ કોઈ નવો લેવા જાય? બોલો, બધાનું ચલાવવાનું કુદરત ને તો. શું થાય? પણ એવા આમ તેમ પૈસા આવી ગયા તો બગડી જાય પાછું. શું થાય? નીકળ ના બગડે પાછું. પેલો કહે મહત્વા તો કાનનો જ છાટો કે છે, તોય ચાલતો છે કે છે. શું કહે છે? એ તારે હમણાં લાઈટો બગડી ગયો. શું કહે? એટલે કેવી રીતની વસ્તુ આવી છે એના ઉપર બધો આધાર રાખે છે. એટલે ભગવાન કહે છે કે પરમેનન્ટ વસ્તુ શોધી લો. પરમેનન્ટ વસ્તુ ક્યાં હશે? કાયમની વસ્તુ ક્યાં હશે? જે કોઈ દિવસ જેનો વિનાશ જ નથી થતો એ ક્યાં હશે? આ શરીર તો વિનાશ થવાનો ને, 50, 60, 70, 80, 90 એટલા બધા કોણ જીવવાનું છે નહીં? પણ પેલું કહ્યું ચાલુ કે હરિયાણાની અંદર 100 વર્ષથી ઉપરના છે. કઈ બોલો, 100 વર્ષથી ઉપરના છે, વિચાર કરો. એટલે કે જ્યાં સુધી આયુષ્ય કર્મ પૂરું થતું નથી ત્યાં સુધી એનું મરણ થાય નહીં, ગમે તે થાય તોય. આયુષ્ય કર્મ પૂરું થાય તો તરત મરણ થઈ જાય એનું. હલાવે છે? એટલે આપણી અંદર આ બધી વસ્તુ વિનાશી છે. શું છે? પણ અવિનાશી વસ્તુ કઈ હશે? કાયમની કઈ હશે? પરમેનન્ટ કઈ હશે? આપણી અંદર કઈ પરમેનન્ટ વસ્તુ? શું કહે છે? પરમેનન્ટ કઈ વસ્તુ હશે? લોકોને બોલવા દે. કઈ વસ્તુ પરમેનન્ટ? કાયમની કઈ વસ્તુ આપણી અંદર? આ શરીર તો જતું રહેવાનું છે ગમે તારે, બરોબર છે? તો પછી શું હશે? કાયમનું શું હશે? શું જતું રહે છે એની અંદરથી? જ્યારે પણ મરી જઈએ ત્યાં શું જતું રહે છે? આત્મા જતો રહે છે ને, પછી બીજાનો જન્મ થાય જ પાછો. શું છે? એમનેમ ના રહે, એમનેમ રહે ને તો પ્રેત કહેવાય. શું કહેવાય? શરીર વગર આત્મા જે હોય આ જગતમાં એને પ્રેત કહેવાય. ભૂત ના કહેવાય, ભૂત જુદી વસ્તુ છે.
ભૂત તો નીચી પ્રકારના દેવ છે. શું છે? વ્યંતર દેવ કહેવાય. જેને સમજ્યા વગરના બધા તપો કર્યા હોય ને ઊંધું ઘાલીને, ત્યારે એવા દેવો બને, વ્યંતર દેવ બને. એટલે એને શરીર હોય, તમારી સાથે સારા રિલેશન હોય તો તમને મદદ પણ કરે, ને ખરાબ રિલેશન હોય તો તમારું ઊંધું છતું કરી નાખે. ને પ્રેત જુદી વસ્તુ છે. પ્રેત તો એને બીજાના શરીરમાં બેસીને ખાવું પડે, પીવું પડે, ઊંઘવું પડે. ઘણી વાર પેલો વ્યક્તિ ઊંઘતો જ ના હોય ને પેલું અંદર પેઠું હોય તો ઊંઘ્યા જ કરે. પેલું શું થાય? પેલું પહેલાંનો વાસ થયેલો હોય. હા, પહેલાંને ઇંગ્લિશ ના આવડતું હોય ને પેલો જે પેઠો હોય ઇંગ્લિશ આવડતું હોય તો પેલો ઇંગ્લિશ બોલવા માંડી પડે. શું કહે? એટલે જ્યાં સુધી આ કર્મોનું વર્ગણ છે ત્યાં સુધી આત્મા મુક્ત થતો નથી. આ ઘરમાંથી બીજા ઘરમાં જાય પાછો. શું થાય? જેવા કર્મો કર્યા હોય એ પ્રમાણે એને જવું પડે છે. આપણે સાથીઓ દોરીએ છીએ ને, સાથીઓ એ તો બધી ચાર ગતિનું સૂચક છે. શું છે? ચાર ગતિની નિશાની છે. એક પાંખિયું, બે પાંખિયું, ત્રણ પાંખિયું ને ચાર પાંખિયું ચાર ગતિનું સૂચક છે. એટલે આપણે કરીએ છીએ કે ભાઈ આ ચાર ગતિમાંથી હું છૂટી જઉં અને મોક્ષ ગતિને પ્રાપ્ત કરું. પાંચમી એટલે વચ્ચે ટપકું કરીએ છીએ. હવે અંદર આપણી અંદર જેવું ચાલતું હોય એ પ્રમાણે ગતિ થાય આપણું. શું થાય? જે પ્રમાણે અંદર ચાલે ને, ઊંધું છતું ચાલે કે ના ચાલે? કે છતું જ ચાલે જ કાયમ. શું ચાલે? ઊંધું ચાલે કે છતું ચાલે કાયમ માટે? બોલતા નથી. હે? ગરબડ ચાલે છે ને? હારી ગરબડ વધારે ચાલે કે ખરાબ ગરબડ વધારે ચાલે છે? ના, બોલતા નથી. બે ગરબડ જ છે, પણ હારી વધારે ચાલે ખરાબ ગરબડ વધારે ચાલે છે? બોલતા નથી. વધારે તો આ કાળમાં કેવી ખરાબ જ ગરબડ ચાલે. શું ચાલે? જરા કોઈ આપણને કહ્યું હોય ને તો તરત ગરબડ શરૂ થઈ જાય. શું થઈ જાય? ગરબડ શરૂ થઈ જાય. ને કોઈ આપણા માટે સારું બોલ્યું હોય તો હારી ગરબડ ચાલે. ને પછી આજે આજે સારું બોલે ને કાલે પાછું ખરાબ બોલે ને પછી એના માટે ફરી ગરબડ શરૂ થઈ જાય. પછી ઊંધી ગરબડ 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 આખો દાવ ચાલ્યા જ કરે. ના, ગરબડ ના થાય આપણે ગબડવું પડે. શું થાય છે? અંદર ગરબડ ચાલે છે ને એના આધારે આપણે ગબડવું પડે છે. હવે તમારે અંદર પોતે જાતે જ માનસિક દુઃખનો અનુભવ કરે જ્યારે કોઈ એને પજવનારું ના હોય પણ પોતાનું મન પજવતું હોય. કોણ પજવે? મન પજવે આપણને? આપણું મન આપણને હેરાન કરે? આપણે ખરાબ વિચાર ના લાવે તો આવે ખરા? બોલતા નહીં બધા. આપણે ખરાબ વિચાર ના લાવે તો આવે ખરા? શું ના આવે? આ એ જ ચાલતું હોય છે આખો તો. ખરાબ અને સારા બે જ વિચારો ચાલે. સમજાય છે? એટલે એ વિચારો જ્યારે આવે ને આપણે અંદર બળ્યા કરીએ, કોઈ આપણને હેરાન કરનારું ન હોય આજુબાજુ, આપણું પોતાનું મન હેરાન કરે. શું કરે? આપણા પતિદેવ જ્યારે બોલી ગયા હોય ને તો આખો તો મન પજવે આપણું. પહેલાં તો બે મિનિટ બોલી ગયા હોય પણ ઘેર ચાલે. જો ને કિંમત છે આપણી. ઘરનું કામ કરવું, હોટેલમાં બેહવું, આમ કરવું તેમ કરવું તો આપણી કિંમત છે. પછી એમને જોઈએ ને પાછી ફરી ગરબડ શરૂ થઈ જાય. શું થઈ જાય? ચાલ્યા જ કરે ગરબડ આખો દાડો. કારણ કે આપણી પાસે એટલી છે, એટલી સાચી સમજણ નથી કે આપણને હેરાન ના કરે આપણું મન. ખ્યાલ આવ્યો? સાચી સમજણ નહીં હોવાને કારણે આપણું મન નિરંતર હેરાન કરે છે, જેને માનસિક દુઃખ કહેવામાં આવે છે. શું કહેવાય? ઘણી વાર રાતે પથારીમાં હોઈ ગયા ને તો એ સાલા વિચારો ચાલ્યા કરે. જો ને બોલી, આ બોલી ગયા છે ને, કે આ બોલી ગયા છે ને, આ બોલી ગયા છે ને, છે કિંમત મારી? આખી રાત ચાલ્યા કરે ગરબડ. હવે આજ કેવળ જ્યારે માનસિક દુઃખ હોય અથવા તો બીજાનું આપણે હક ના હોય ને વસ્તુ વાપરી હોય, કોઈની જેના ઉપર આપણો હક ના હોય અને બધી વસ્તુઓ વાપરી હોય તો એને જાનવર ગતિમાં જવું પડે. શું થાય? આ કુદરત જ લઈ જાય બધું, આપણે જવું ના પડે, કુદરત જ લઈ જાય. જે અહીંયા કોઈ ગુનો કરો તો પોલીસ લઈ જાય કે ના લઈ જાય? એ તો પેલું કુદરત લઈ જાય તમને. પછી બીજાને કંઈ પણ દુઃખ આપ્યું, શું કહ્યું? બીજાને કંઈ પણ દુઃખ આપ્યું તો સમજવાનું કે નર ગતિમાં જવાનું. જરા પણ દુઃખ આપ્યું કોઈને તોય પણ, ને જ્યારે બીજા કોઈ દુઃખ આપતું હોય છતાં એને સુખ આપ આપ કરે, એવું કોઈ હોય નહીં? કોક જ હોય એવું નહીં કે આપણને શું દુઃખ આપતું હોય ને કોઈ આપણે સુખ આપીએ? એવું બને જ? એને દેવ ગતિમાં જવું પડે. કઈ જવું પડે?
ને નિરંતર બીજાને દુઃખ જ આપ્યા કરે ને, એટલે થોડું દુઃખ આપે થોડું સુખ આપે તો મનુષ્ય ગતિમાં આવે. 50-50 બિસ્કિટ ખાધા છે, 50-50 એટલે સુખ વધારે આપ્યું હોય ને દુઃખ ઓછું આપ્યું હોય તો મનુષ્યમાં આવે, દુઃખ વધારે આપ્યું હોય અને સુખ ઓછું આપ્યું હોય તો જાનવરમાં, ખાલી દુઃખ જ આપ્યું હોય તો નરક ગતિમાં, ખાલી સુખ જ આપ્યું હોય તો દેવગતિમાં. ખ્યાલ આવ્યો? શું બોલ્યો? ના પકડાય નહીં જલ્દી. એટલે આવી રીતે આપણી ગતિ થાય છે. જ્યારે આપણને મનુષ્ય જન્મ મળ્યો હોય છે ને ત્યારે એની કિંમત નથી સમજાતી આપણને. શું છે? હા, એવા આપણે આવા તડબોળ હોઈએ છે ને આ બધા જગતની અંદર કે આની વેલ્યુ જ ના કરી હોય મળી હોય તારે. આ તો જ્યારે કેટલા બધા માર ખાધા હોય જ્યારે ત્યારે આ વસ્તુ સમજમાં આવે એવી છે, એમને માં આવે એવી નથી. આ તો બધું સીધી આંગળીએ ઘી નીકળે એવું નથી, શું કરવું પડે? ટેડી આંગળીએ નીકળે ઘી. શું થાય? જ્યારે એવા ભોગવટ આવે ને ત્યારે ત્યારે યાદ આવે આ ધર્મ ને ભગવાન બધું. આમ તો બધું ચાલ્યા કરતું હોય સરખે સરખું ત્યારે તો મસ્તીમાં હોય. શું છે? આપણે ક્યાં કશું કરવાની જરૂર છે, આપણે તો બધું મળેલું જ છે ને. એટલે ભાઈ પહેલાં કંઈ પુણ્ય કર્યું છે એટલે મળેલું છે, એમને નથી મળ્યું અત્યારે શું કરે છે, એના ઉપર બીજો જન્મ થશે હવે. પહેલાં પછીના માટે કંઈ ભાતું બાંધવું પડે કે ના બાંધવું પડે? આપણે પહેલાં ટ્રેનમાં બધે મુસાફરી કરતા તો ખાવાનું લઈને જતા હતા, એ તો અત્યારે બધા ધાબા ને બાબા થઈ ગયા છે. શું છે? રસ્તામાં બધા ધાબા આવ્યા માર્યા ઇન્ડિયામાં. ત્યારે પંજાબી લોકોનો શબ્દ આપણે લઈ લીધો. શું લઈ લીધો? ધાબા શબ્દ આપણે વપરાતો જ નહોતો. આપણે ધાબુ એટલે અગાસી કહેતા હતા. શું કહેતા હતા? અગાસી કહેતા હતા ને ધાબુ. આ લોકો હોટલને ધાબુ કહે. શું કહે? ધાબા ઉપર જમી લઈશું કહે. ધાબા ચાલુ. એટલે ભગવાન કહે છે કે જ્યારે આ બધું સરખું હોય મશીનરી ત્યારે તું ધર્મ કરી લેજે. પછી આ તો કે ના ના, આ તો બહુ ઉંમર થાય પછી કરવાનું, ત્યારે તો એને દેખાતું ના હોય, અને વાંચવું હોય તોય ના દેખાતું હોય, સાંભળવું તો કાને જતા રહ્યા હોય. શું હોય? ત્યારે ધર્મ ના થાય. ધર્મ તો ખરી રીતે જ્યારે આપણે સ્લીપ થવાના બધા સંજોગો હોય ત્યારે આ ધર્મ કરી લીધો હોય તો કામનો છે. શું છે? નહીં તો સ્લીપ થયા જ કરીએ આપણે, નીચે ના લપસવું હોય તો લપસ્યા જ કરીએ. એટલે બધી વસ્તુને સમજવી પડશે તો જ આપણે આગળ વધી શકીશું, તો જ શાંતિથી જીવન જીવી શકીશું. શું છે? નિકાલ શાંતિથી જીવન નહીં જીવાય. ગમે તેટલા પૈસા હશે, ગમે તેટલી સગવડ હશે, પણ જ્યાં સુધી તમારું અંદરનું ઠેકાણું નથી ત્યાં સુધી બહારનું ઠેકાણું બરોબર નહીં રહે. અંદરનું જેનું ઠેકાણું એને બહારનું ઠેકાણું બરોબર રહે. બહાર ઠેકાણું ના હોય તોય અંદર ઠેકાણાવાળાને ઠેકાણું લાગે. ખબર પડી આ? શું કહ્યું બોલો ને? અંદર જેનું ઠેકાણું છે અને બહાર ઠેકાણું ના હોય તોય ઠેકાણું લાગે, અને બહાર જેનું ઠેકાણું છે અંદર ઠેકાણું નથી તને ઠેકાણું ના લાગે. બોલો. એટલે આખું જીવન આવી રીતે આખું વ્યતીત થઈ જાય છે. ના, પાંચ ઇન્દ્રિયથી નિરંતર ખોટ જ જાય છે આપણને. શું જાય છે? કારણ કે પાંચ ઇન્દ્રિયોને આપણે વાપરવાની છે આપણા માટે, પણ આ તો શરીર માટે વપરાઈ જાય છે આખી પાંચ ઇન્દ્રિયો. કેટલી ઇન્દ્રિય છે આપણી પાસે? કઈ કઈ છે પાંચ ઇન્દ્રિય એટલે કઈ કઈ? એક તો આંખ, નાક, મોઢું, કાન અને આ સ્પર્શ. આ પાંચ ઇન્દ્રિય કહેવાય. ખ્યાલ? હવે પાંચ ઇન્દ્રિયનો ઉપયોગ આપણે કેવી રીતે કરીએ છીએ? આપણા પોતાના આત્મા માટે કરીએ છીએ કે આ શરીર માટે કરીએ છીએ? બોલો. આખો દાડો પાંચ ઇન્દ્રિયનો ઉપયોગ. હે, ગાડી ડ્રાઈવ કરતા હોય મ્યુઝિક બરોબર ચાલે, ટેન ટેન ટેન, કોઈ ના આવે તો મોટે મોટેથી વગાડે ગાડીમાં ઇંગ્લિશ સોંગ, હોય સારું તો એસી ને વગાડે ઇંગ્લિશ. શું કરે? આવું છે બધું દુનિયા. નકલ કરવામાં તો હિન્દુસ્તાન દેશ બહુ એ છે, આમ આગળ છે નકલ કરવામાં. પણ નકલથી નકલ થાય, અસલ ના થાય ગોદાળો. હેલા, આ લોકો જે ડાન્સ કરતા હોય ને એવો ડાન્સ આપણે ના કરી શકીએ, કારણ કે પેલું અસલ કરે ને આપણે નકલ કરીએ છીએ. શું છે?
એટલે પાંચે પાંચ ઇન્દ્રિયોનો ઉપયોગ આપણે પોતાના માટે નથી કરી લેતા, આ શરીર માટે કરી લઈએ છીએ, એટલે એ ઇન્દ્રિયો બધી ખોટ બતાડે છે આપણને છેવટે. કંઈ સારું મ્યુઝિક સંભળાયું તો એટલું ગમે, આમ ચાલ્યા જ કરે કાન, આ શું ચાલ્યા કરે, સુગંધ આવી સરસ આમ પરફ્યુમની. પેરિસના એરપોર્ટ ઉપર ગયા હોય, આવે ને પરફ્યુમ બહુ હોય ને, મજા આવી જાય. શું થાય, આવી જગ્યા ઉપર બેસવાનું હોય, આવી જગ્યા ઉપર રહેવાનું હોય તો મજા આવે. પછી આપણે આ ગરમી લાગતી હોય તો બહુ પડે, એસીમાં આવ્યા તો આ શરીરને સારું લાગે ના લાગે, એ સ્પર્શનો વિષય થયો. શું કહેવાય, આંખને પછી જોવું ગમે, સારું હોય ને, સરસ કોકે ડ્રેસ પહેર હોય, કપડાં પહેર્યા હોય તો મજા આવે જોવાની. ને પાછું અંદર એ થઈ જાય, બીજે પડી જાય કે આપણે હવે કપડાં કેવી મજા આવે પહેરવાની. શું થાય, આ બધા બીજો આવી રીતે પડે છે અંદર, એના માટે બીજ લાવવા નથી પડતા, એની મેરે જ પડે છે. એટલે ખેતરમાં તો બીજ નાખવા માટે લાવવા પડે, પણ અહીંયા બીજ તો એની મેરે પડી જાય છે. શું થાય છે, ભાઈ જીભના સ્વાદ આવે, વાઘ મામાનું ખાવાનું ખાય. શું ખાય, જાપાનીઝ છે કે છે, શું કે આવે છે ને વાઘ મામા રેસ્ટોરન્ટ, જાપાનીઝ છે એટલે એનું ભાવે પાછું. સારું, આ તો દેશી ઉપરથી વિદેશી જતા રહ્યા બધા. શું થઈ ગયા છે, ટાકો બેલ ને આ બેલ બધા બેલ વાગે, પછી છેલ્લા છેલ્લા બધા બેલો વાગે. હો હવે જવાના થયા છે, જવાના થયા છે, આ બધું કઈ કઈ ને બેલ વાગે બધા. આ તાકાની ઉપર બેલ વાગે, આ તાકો છે, કાપડનો તાકો હોય છે ને, આ તાકો છે, એમને બેલ વાગે. શેનો વાગે, એટેક આવ્યો. શું આવ્યો, એ મોટો આવે નહી એટેક તો, ના ના બોલાય ન હોય તો આવે, બોલો આવે કે ના આવે, તો આ બધા કેવી રીતે એટેક આવે ખબર તને, કેવી રીતે આવતા હશે એટેક. આપણે ખાવાનું ખાઈએ ને ત્યારે આપણું ચિત્ત બીજે હોય અંદર ધ્યાન આપણું, એટલે એટેક આવે. શું કહ્યું, એટલે જમતી વખતે તો આપણું ધ્યાન જમવામાં હોવું જોઈએ, પણ આપણે બીજી પ્રવૃત્તિમાં લાગી જઈએ છીએ. જોજો, જ્યાં જ્યાં આપણને રસ પડશે ને ત્યાં આપણું ધ્યાન જતું રહે, એટલા બધા એટેક આવે છે. ભગવાન કે જમતી ઘરે તો શાંતિ જમ, જેના માટે તું અકદર મહેનત કરે જમવા માટે, અને જમતી વખત તું ત્યાં હોતો નથી. શું થાય છે, જમતી વખત ત્યાં હોઈએ છીએ આપણે કે બીજે બધા જતા રહીએ, બોલો ને. દરેક કાર્યમાં અંદર ચિત્ત કહેવાય છે, મન નથી કહેવાતું, ચિત્ત કહેવાય છે. બહાર જાય ને તે દરેક કાર્યમાં ચિત્તને હાજર રાખવું, એના જેવું કોઈ ધર્મ નથી, એના જેવું કોઈ ધ્યાન નથી. શું કહ્યું ભગવાને, એટલે આ બધું જાણવું પડશે. જાણીશું તો જ આપણે છૂટી શકીશું, મુક્ત થઈ શકીશું. નીકળે એવું ને એવું ચાલ્યા કરશે આપણી અંદર, બધી ગુચામણ ને મૂજામણ ને બધું ચાલ્યા જ કરે, સાચી વસ્તુ નહીં જાણવાને કારણે. ખ્યાલ આવે, આ તો બધું મળ્યું છે ને, સરસ સારું સારું બધું પુણ્યથી મળ્યું છે. પહેલાં કંઈ કરેલું હશે, કોઈને સુખ આપેલું હશે એટલે મળેલું જ, પણ હવે આગળ એ તો પુણ્ય તો વપરાઈ જાય છે. બરફ જેવું હોય, કેવું હોય, બરફને ગમે તેટલો સાચવો ને, આઈસ 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 કહેવાય ને, આઈસને ગમે તેટલો સાચવો, પણ ઓગળે કે ના ઓગળે, એટલે લાકડાના વેરમાં મૂકો, કોથળામાં મૂકો તો એ ઓગળ્યા વગર રહે નહીં. એવી રીતે આપણું પુણ્ય સતત વપરાયા કરે છે, તમારે ના વાપરવું હોય તોય, પણ એ વપરાતા પુણ્યમાં આપણું જો કામ કાઢી લીધું તો સાચું કહેવાય. એ કદાચ તો બધું વપરાઈ રહ્યું છે, જીવન વપરાઈ રહ્યું છે, પુણ્ય વપરાઈ રહ્યું છે. આગળ કયો અવતાર આવવાનો છે એની ખબર નથી. દાદા કે જા તો બધા રિટર્ન ટિકિટ લઈને આવ્યા છે, ક્યાંથી, જાનવરમાંથી. બધા કર્મો અત્યારે એવા છે જાનવર જેવા, કોનું લઈ લઉં, કોઈનું ભોગવી લઉં, કોઈની સ્ત્રી ઉપર દ્રષ્ટિ બગાડવું, બધા આ જ કર્મો છે. ના બગડે બીજા ઉપર દ્રષ્ટિ, બોલ ને, ના બગડે. આપણે કોલેજમાં ભણતા દ્રષ્ટિ ના બગડે, કોઈ ગમે નહીં છોકરો આપણને, તો બધી દ્રષ્ટિ બગડી કહેવાય. તમારો હક ક્યાં છે એના ઉપર, એટલે અણહકનું થયું કહેવાય. ને અણહકનું થાય એટલે જાનવરમાં જવું પડે. શું થયું, હા, એટલે તો બધું બહુ ધ્યાન રાખવું પડે. ગતિ ક્યારે ફરી જાય ખબર જ ના પડે આપણને. માટે દાદા કે પોતાનું શાશ્વત સુખ પ્રાપ્ત કરી લો તો કાયમ માટેના સુખિયા થઈ જવાય. શું છે, નીકળતા તો દુઃખ 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 જ રહેવાનું, ગમે તેટલી વસ્તુ હોય તો દુઃખનો અનુભવ રહ્યા જ કરે તમને. સમજાય છે, ચાલો કેશવાનંદજી તમે સંભળાવો.
જો આપણા આપણા માટે આ જો બહુ મોટી ફેક્ટરીના માલિક છે, આપણે બધી પ્લાસ્ટિક બેગો વાપરીએ ને છીએ, આસો પાલવ ને આ ને તે ઝેડ ભ્યુ ને શું બધી આવે છે, એ બધી બનાવે છે. પછી આપણે આ બોટલ ઉપર આવે ને સ્ટીકર, એ બધું બનાવે છે એ બધા. એટલે આપણા માટે સમય કાઢીને આવ્યા છે પોતાની ફેક્ટરી મૂકીને, કે ચલો ભાઈ બધાને સુખ મળે, અમને જે સુખ પ્રાપ્ત થયું છે એ બીજાને પ્રાપ્ત થાય એટલા માટે આવ્યા છે. નવીનાનંદજી એ સરસ વાત કરી કે દાદા શું કહેવા માંગે છે. આપણે આપણી સમજણથી ચાલ્યા તો દાદા કે જો તમે તમારી સમજણથી ચાલો છો તો દુનિયામાં કોઈ દુઃખ હોય જ નહીં. તારે ઇંગ્લિશમાં વાત સાંભળવી છે? ઇંગ્લિશમાં કરશે ચાલે છે ઇંગ્લિશમાં. તો દુનિયામાં કોઈ દુઃખી હોય જ નહીં. જે આપણા ધાર્યા પ્રમાણે થતું હોય, આપણા હિસાબથી થતું હોય અને આપણે બહુ વિચારશીલ હોઈએ તો દુનિયામાં દુઃખ જેવી કોઈ વસ્તુ નથી, તો ભગવાનની બી જરૂર નથી. પણ આપણે ક્યાંય સમજણ પડતી નથી. આપણે જીવનમાં અહીંયા આવી જઈએ છે એના પછી આપણા આપણા હિસાબથી દરેક વસ્તુ અમને મળે છે, પણ આપણે એવું લાગે છે કે અમે મહેનત કરી, પણ આપણે ગયા ભાવમાં જે પુણ્ય કરીને આપતા હોઈએ છીએ, જે કંઈ પણ આપણે ભાવ કરીએ છીએ, પુણ્ય કરીએ છીએ અથવા પાપ કરીએ છીએ, એ હિસાબથી આખું આ મનુષ્ય દેહ તૈયાર થાય. ઘણા લોકો કે બહુ મહેનત કરે છતાંય નથી ભેગું થતું, એવું શું હશે? તો એ કેટલી મહેનત કર્યા પછી કશું પ્રાપ્ત ના થાય એટલે કેટલા ભારે પાપ કર્મ કર્યા હોય, અને કેટલાને તો આમ જ મળી જાય, કઈ દુઃખ વેઠવું ના પડે, સહજ રીતે મળી જાય. તો ગયા ભાવમાં એને એટલા બધા પુણ્ય કર્યા હોય તો ઘેર બેઠા બધું મળી જાય. એટલે આખું આ જગત પુણ્ય અને પાપના હિસાબથી ચાલી રહ્યું છે, બીજું કશું છે જ નહીં. પણ આપણી પાસે કોઈ રસ્તો નથી આમાંથી બહાર નીકળવાનો, અને પાપ અને પુણ્ય શું છે એ જ ખબર નથી પડતી, અને આપણે આપણા સમજણ પ્રમાણે જીવન કાઢી નાખીએ છીએ. પણ જુજજ લોકો માટે જે જબરજસ્ત પુણ્યશાળી હોય, કઈ ગયા ભાવમાં એવી ખૂબ ભાવના કરી હોય કે આપણે કોઈ સાચો રસ્તો મળી જાય જેથી કરીને આપણું જીવન સફળ થઈ જાય, જેથી કરીને આપણે આ સંસારમાં રહેતા ક્ષણે ક્ષણ રહેતા અમને દુઃખ જેવી વસ્તુ અડે નહીં, અને ગમે તેવા સંજોગો આવે એમાં અમે સમાધાન તરીકે રહી શકીએ અને ઘરમાં કે બહાર દરેકને સુખ આપી શકીએ, એવી કોઈ વસ્તુ છે આ દુનિયામાં? જો કોઈને હાથમાં આવી જાય તો આ સંસારમાં રહેતા દરેક પ્રકારના કામ કરતા કશું છોડ્યા વગર, કશી મહેનત વગર તમને આ સંસારમાં રહેતા ખૂબ આનંદ આવે, અને આ વ્યવહાર નિભાતા દરેક સાથે કામ કરતા અને પછી તમે એક બે અવતારમાં મોક્ષે જઈ શકો એવું આખું વિજ્ઞાન પ્રગટ થયું છે. મોક્ષ શું છે ભાઈ? એ શું આવ્યું? મોક્ષ એટલે શું? કમ્પ્લીટ દુઃખનો અભાવ, દુઃખ જેવી તમને વસ્તુ અડે નહીં, અને નિરંતર પોતાના સ્વના સુખમાં તમે રહી શકો એનું નામ મોક્ષ. નિરંતર કોઈ તમને કહી જાય તમે બહુ સરસ કામ કરતા હો, બધું વ્યવહારથી બહુ સુંદર કરતા હો, અને અચાનક તમને કહી જાય આ શું ઊંધું કર્યું છે, તમને તો અક્કલ જ નથી, એટલે શું તમારી અંદર પ્રગટ થાય, શું થાય સામેવાળા માટે, શું વિચાર આવે? તમે બહુ સરસ કામ કરતા હો, બહુ વ્યવહારમાં બહુ સુંદર રીતે ઘર ચલાવતા હો, તમારા ધણી સાથે બહુ સારી રીતે વ્યવહાર કરતા હો, છોકરાઓને બહુ સારી રીતે સ્ટડી કરાવતા હો, દરેક વસ્તુ સારું કરતા હો, તેમ છતાં મેં કે તને તો કશું આવડતું જ નથી, તારા માએ કશું તને શીખવાડ્યું નથી, તો આ વસ્તુ તમને કોઈ કહી જાય તો તમને શું થાય? સુખ થાય નહીં, દુઃખ થાય.
એના માટે શું ભાવ બગડે, અંદરથી ભાવ બગડે કે ના બગડે કે હું આટલું સરસ કરું છું, આટલું સુંદર રીતે કામ કરું છું, તેમ છતાંય મને આવું બોલી ગયા? એટલે પઝલ ઊભી થાય કે ના થાય? તમે સારું કર્યું એટલે આ પઝલ ઊભી થઈ. હવે આ પઝલ ઊભી થઈ તો આખી રાત ઊંઘ ના આવે, એના માટે નિરંતર ખોટા અભાવ તિરસ્કાર રહ્યા કરે કે આવી રીતે મને બોલી ગયા, મારો ટાઈમ આવવા દો તો પછી એને સીધું કરીશ. અંદર જાત જાતના અંદર ભાવ બગડે, ક્યાંય સોલ્યુશન મળે નહીં. એટલે આ એક એવી સાયન્સ દાદા ખુલ્લી કરી છે કે તમારું જે આ કોયડો ઊભું થયું છે, આ પઝલ ઊભી થઈ છે, તો સેકન્ડે સેકન્ડે તમને સમાધાન મળશે. જો તમે આ થોડી વસ્તુ સમજી જશો દાદા શું કહેવા માંગે છે, તો આખી પઝલનો સોલ્યુશન મળી જશે. બાકી આ જગતમાં ક્યાંય સોલ્યુશન મળતું નથી, આખો વખત પઝલ ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. આમ કરતાં કરતાં રાત્રે ઊંઘી જઈએ છીએ અને પછી એકબીજા માટે ભાવ બગાડીએ છીએ, અને આમ કરતાં કરતાં આપણું દેહ પૂરું થાય છે અને આવતા ભાવને બધા કોઝિસ કરી નાખીએ છીએ, ફરી બીજા જન્મમાં આવીને એકબીજાનું હિસાબ પૂરું કરવા આવીએ છીએ. પણ અહીંયાથી આ સાયકલમાંથી આ સર્કલમાંથી બહાર નીકળવાનું કોઈ ચાન્સ જ નથી મળતું. હવે આપણે આટલી બધી સરસ રીતે આપણે અહીંયા આવ્યા હોઈએ, સરસ કામ કરતા હોઈએ, બોટલ ચલાવતા હોઈએ, બિઝનેસ સરસ ચાલતા હોય, અને અચાનક કોઈક વખતે એવા સંજોગ આવી જાય કે જગ્યા કે તમારા બિઝનેસમાં લોસ થઈ જાય, તો લોસ થઈ જાય અને પછી તમને બધા જાત જાતના પ્રશ્નો ઊભા થાય કે હવે ઘરબાર કેવી રીતે ચલાવીશું, હવે શું કરીશું, હવે આ બધું બાળકોને કેવી રીતે ભણાવીશું, હવે તો લાગે છે કે પાછું ઇન્ડિયા જવું પડશે, એવા બધા જાત જાતના પ્રશ્નો ઊભા થાય. પણ વિજ્ઞાન શું કહે છે, દાદાની સાયન્સ શું કહે છે કે જે કંઈ પણ આવે છે તે આપણો હિસાબ છે, પણ એ હિસાબ સમજાતું નથી. પહેલા જમાનામાં પેલા ઓલ્ડ પીપલ હતા, તે જ્યારે બી ગરડીઓ આવે કે કંઈ પણ ઊંધું થાય અને એને કંઈ બહુ તકલીફ પડે કે બીમાર પડે તો સહજ રીતે નીકળી જતું હતું, ગયા ભાવમાં એને મેં કંઈ હેરાન કર્યા છે એટલે મને આ હેરાન કરે છે. હવે એમાં કોઈ અમે કંઈ એમને જ્ઞાન આપ્યું નથી, કંઈ સમજણ આપી નથી, પણ એવું બોલાઈ જાય છે કે નથી? આ સ્થૂળ સમજણ કે ભાઈ મેં એને કંઈ દુઃખ આપ્યું છે એટલે મને દુઃખ આવે છે. આટલી તો હિન્દુસ્તાનના બધામાં આટલી ડેવલપમેન્ટ ખરી કે તરત જ આ વસ્તુ સમજી જાય છે, કંઈ તો ઊંધું કર્યું છે જેના લીધે આ બધું ઊંધું આવે છે. પણ એ શા માટે આવે છે એ રહસ્ય ખબર પડતી નથી. એટલે આપણે શું થાય છે કે આ વિજ્ઞાન શું કહેવા માંગે છે કે જે તમારી પાસે કંઈ બી આવી રહ્યું છે એના માટે તમે પોતે જવાબદાર છો. આ જગતમાં કોઈ કોઈના માટે જવાબદાર નથી. તમારા છોકરા આવીને તમને કહે કે તમે મારા માટે શું કર્યું છે, કશું કર્યું નથી, તમે તમારી રીતે બધું કરી દીધું, અમે બધા છોકરાઓને આવી રીતે કર્યું છે કે અમારી પાસે કંઈ રસ્તો નથી, કંઈ બિઝનેસ નથી, અને અને તમે કશું મારા માટે કર્યું જ નથી, મા બાપને આવું અટેક કરી નાખે. એટલે પઝલ ઊભી થઈ કે ના ઊભી થઈ? એને તમને અમારા બાપુજીને ત્યાં એક એવું બનાવ બન્યું કે આખા અમે આઠ ભાઈઓ અને એક બેન, તો અમે બાપુજીને બહુ અટેક કરતા કે આ શું કર્યું છે, કે આ કોઈને બરોબર ધંધો નથી, કોઈને બધા દુઃખી છે, આમ છે તેમ છે, બહુ અટેક કરીએ. પણ હવે એ જે સંજોગ ભેગા થયા અને આવી બધી અથડામણમાં એક પડ બી જ્યાં આવ્યું ને પદમાં, ક્યાંય કડ વળે નહીં, આમ કડ વળે નહીં. એટલે ગમે તેવા સંજોગ હોય અમને એકબીજા સાથે નિરંતર અભાવ તિરસ્કાર રહ્યા કરે, અને આખો દિવસ અમે બાપને બધા બ્લેમ કરીએ કે તમારી રીતે બધું આવું થયું, તમે જ આવી રીતે આવું ખોટું કર્યું છે, તમને આ બધું બિઝનેસ ચલાવતા આવડ્યું નહીં, આમ કર્યું. હવે બાપને આવું બધું કહે બાપથી સહન થાય? કારણ કે જ્યારથી તમે નાના હતા ત્યારથી મેં તમને ભણાવ્યા, આવી પોઝિશન પર લઈ આવ્યા, ભણાવીને તમને લગ્ન કરાવ્યા, અને આજે જ્યારે સંજોગ અમારા બદલાઈ ગયા તો તમે આવું બોલો છો? એટલે પઝલ ઊભી થાય કે ના થાય? પણ આપણું હિસાબ કેવું છે, સમજણ શું છે, સાચી સમજણ શું છે કે મારી પાસે આ બધી વસ્તુ આવી તે મારો હિસાબ છે, મેં આવી રીતે આપેલું છે એટલે પાછું આવે છે. એટલે એટલી સમજણ જો આવી જાય તો આપણે શું છે જીવન જીવવાની કઈ રાહ મળી આપણે કહેવાય. આપણે કશું મનુષ્ય તરીકે આપણી એક જે રિસ્પોન્સિબિલિટી છે, આપણે મનુષ્યની જે વેલ્યુ કરી કહેવાય. બાકી દાદા કે શું છે, મનુષ્યતામાં આપણે જાનવરની જેમ જીવીને જતા રહીએ છીએ,
તો પછી તમને ખબર છે કે આવતું ભાવ ક્યાં થવાનું છે. આપણે આપણા ઘરમાં રહેતા હોઈએ, પાંચ જણા રહેતા હોઈએ અને એકબીજાને દુઃખ આપ આપ કરીએ, સુખ આપવાની તો વસ્તુ નહીં દાદા, કે કળિયુગમાં સુખ જેવી તો વસ્તુ હોતી જ નથી. દુઃખ આપીએ, દુઃખ એટલે શું, નાની નાની વાતમાં આપણે અથડામણમાં આવી ગયા, કંઈ બોલાચાલી થઈ ગઈ, અને બહારથી નહીં થઈ તો પછી અંદરથી ચાલુ થઈ જાય, આ જો આ શું કરે છે, મેં આના માટે આટલું સારું કર્યું, એને આવી રીતે મદદ કરી, મને આટલું નુકસાન આપીને ગયા, એટલે પછી અંદરની બધી માયા જાડ ઊભી થાય. બહારની તો ખરી, પછી અંદરની બી પૂરી થતી નથી. તો આવા બધા સંજોગોમાં જ્યારે આ બધી પઝલ ઊભી થાય છે ત્યાં આપણે આપણી પાસે કોઈ સોલ્યુશન નથી, અને આવા સોલ્યુશનમાં આપણે દિવસ રાત કાઢીને આપણું બે જીવન પૂરું કરી નાખીએ છીએ. એટલે શું થાય છે કે મનુષ્ય હોવા છતાં જ્યાંથી આ એક એવો મોટામાં મોટી જંકશન છે મનુષ્ય અવતાર, કે અહીંયાથી એ મોક્ષે જઈ શકે છે, અહીંયાથી પાછો મનુષ્ય અવતારમાં આવી શકે છે, આ જ જગ્યાથી એ નરકે જઈ શકે છે, આ જગ્યાથી એ મોક્ષે જઈ શકે છે. આવા પ્લેટફોર્મ પર અમે બધા ઊભા છીએ, એને આ મનુષ્ય અવતારને શ્રેષ્ઠ અવતાર કહ્યું, કે હવે તમારે ડિસાઈડ કરવાનું છે કે તમારે હવે ક્યાં જવાનું છે. એને જંકશન કહેવાય. આપણે જંકશન હોય ને તો એક જંકશનથી બીજી બાજુ ગાડી જતી હોય, કોઈ ન્યૂયોર્ક જતી હોય, કોઈ હ્યુસ્ટન જતી હોય, એક જંકશન હોય છે દરેક જગ્યા પર. જે તમારા મુંબઈમાં બી જંકશન હોય છે, બોમ્બે સેન્ટ્રલ જંકશન કહેવાય, ત્યાંથી ઘણી બધી બંને બાજુ ઈસ્ટમાં વેસ્ટમાં દરેક ઠેકાણે ગાડીઓ જાય. તો જંકશન ઉપર આપણે ઊભા છીએ. તો આ મનુષ્ય અવતારની બહુ મોટી જવાબદારી છે કે એને ડિસાઈડ કરવું પડે કે મારે હવે જીવનમાં શું જોઈએ. તે દાદા ભગવાન વારે ઘડી બધાને આવીને પૂછતા હતા કે તમારા જીવનનો ધ્યેય શું છે, ચાલો કોઈ બતાવશે આપણા જીવનનો ધ્યેય શું છે, તમે કહો શું લાગે છે આપણા જીવનનું શું ધ્યેય હોવું જોઈએ. ગોલ એટલે એમ શું છે, તમને શું લાગે છે કે આપણા જીવનનું એમ શું હોવું જોઈએ. આ બહુ મોટામાં મોટો પ્રશ્ન છે. આખું જીવન 30-35 વર્ષ હું દાદા ભગવાન સાથે રહ્યો, બધા આપતા પુત્રો રહ્યા, આટલા બધા મહાત્માઓ રહ્યા જેમને આ દાદા ભગવાનનું વિજ્ઞાન મળ્યું, આખી સાયન્સ મળી, તે આટલા બધા વર્ષોમાં આટલું બધું હાલ ભરાઈ જતું હતું, આખું સત્સંગનું હાલ ભરાઈ જાય. ગમે તેને દાદા પ્રશ્ન પૂછે કે તમારા જીવનનું ધ્યેય શું છે, મને યાદ નથી કે કોઈએ જીવન આ વાક્યનું કોઈએ જવાબ આપ્યું હોય. આપેલું જવાબ, પણ દરેકે પોતપોતાની રીતે જવાબ આપ્યો. કોઈ કહે કે મારે શું છે, હમણાં ભણીને બહુ આખું કોલેજ ભણીને માસ્ટરી પાસ કરીને પછી મારે કોઈ સારી જગ્યા પર જોબ કરવી છે, જોબ કર્યા પછી કોઈ કહે કે મને બિઝનેસ ઓપન કરવું છે, બિઝનેસ ચાલુ કર્યું, બધું સરસ થઈ ગયું, પછી મનમાં વિચાર કે મારે લગ્ન કરવા છે, બિઝનેસ સારું થઈ ગયો, લગ્ન કર્યા, પછી છોકરા થયા, તો હવે મા બાપનું શું રિસ્પોન્સિબિલિટી આવે કે આ છોકરાઓને કેવી રીતે ભણતર કરાવીએ, એમને કેવી રીતે ભણાવીએ, એમને ભણાવે બહુ સારી રીતે, પછી એને કોઈ સારા કોલેજમાં મોકલે અને એને ડિગ્રી પાસ કરાવે, પછી એમના લગ્ન કરાવે. આમ કરતાં કરતાં અમે દાદા દાદી થઈ જઈએ, અને પછી એને દાદા દાદી થઈ ગયા એના પછી શું ટાઈમ આવી જાય આપણું, હવે તો ટાઈમ તો પૂરું થાય કે ના થાય, આ મનુષ્ય દેહ મળ્યું છે તો આ કઈ પરમનન્ટ છે, તમને શું લાગે છે કે આ દેહ મળ્યું છે તે પરમનન્ટ છે, એનું ટાઈમ પૂરું થાય કે ના થાય, એટલે પછી શું કરવું પડે, દેહ છોડવું પડે ને. આપણી ઈચ્છા ના હોય, હજુ એવું થાય કે આના હું લગ્ન જોઈને જાઉં, આમ કરીને જાઉં, અને હજુ બી મારે આ જોવું છે કે આપણું આ મકાન તૈયાર થયું કે નહીં, હવે મારા છોકરાઓ બધાએ લગ્ન કરીને બધાને પોતપોતાનો બિઝનેસ થયો કે નહીં, એ બધું જોઈને પછી હું દેહ છોડું. પછી એ જોઈ લે તો પછી કે એના છોકરાઓને હું જોઈને જાઉં કે એ છોકરા બરોબર થયા, એમને એને રમાડીને જવું, એટલે આ પ્રોસેસ ચાલ્યા જ કરે છે માઇન્ડમાં. આમ આમ કરતાં કરતાં દેહ છૂટી જાય છે, અને દેહ છૂટી જાય એના પછી ફરી રામ તારી માયા.
ફરી ખબર નહીં પડે કે ક્યાં. હવે જે જંકશનમાંથી ગયા તો જેની જેની સાથે આપણે કર્મો બાંધ્યા હોય, જેની જેની સાથે આપણું હિસાબ હોય, તો એને ત્યાં પછી જવું પડે કે ના જવું પડે? ત્યાં હિસાબ પૂરા કરવા જવું પડે ને. કારણ કે આપણે અહીંયા આખા જીવનમાં કઈ જગ્યાએ નક્કી નહીં કર્યું કે મારું ધ્યેય શું છે. તો દાદા કહે છે કે આપણા મનુષ્ય અવતારનું આ જ ધ્યેય છે, જન્મ લેવું પછી મરી જવું, જન્મ લેવું પછી દાદા દાદી થવા, અને પછી આ જ આપણું ધ્યેય છે. આટલું મોટું મનુષ્ય અવતાર, જે જંકશનથી આપણી પાસે રસ્તા ખુલ્લા છે કે આપણે ક્યાં ક્યાં જઈ શકીએ છીએ, કે આપણું પોતાનું ધ્યેય ખબર નથી કે મારે મારું ધ્યેય શું છે. આજે આપણે બધું કરીએ છીએ ને, એ બધું ઇટ હેપન્સ છે. એ તો આપણે એવું લાગે છે કે હું કરું છું એટલે જ છે. આપણે સૂર્ય દેવતાને કહીએ છીએ કે તમે આ ટાઈમે તમારું ટાઈમ થઈ ગયો છે, હવે તમે ઊગી જાઓ. રાતને કઈ ઇન્સ્ટ્રક્શન આપીએ છીએ કે હવે રાત થઈ જાઓ તમે, એની મેરે થાય છે કે નહીં? એટલે કુદરત નામની એક શક્તિ છે જે બધું સૂર્ય ચંદ્ર તારા બધું વ્યવસ્થિત જ ચલાવે છે, દરેક વસ્તુ વ્યવસ્થિત ચલાવે છે. પણ આપણા એક મનુષ્ય એવા છે કે નિરંતર એવું અહંકાર કરે છે કે હું કરું છું, હું આ ના કરું ને તો આમ ના થાય, મેં આવી રીતે આ જગ્યા નહીં શોધી હોત તો આ બિઝનેસ અહીંયા ડેવલપ જ ના થાય, હું આટલી ભણી ના હોત તો હું આ જગ્યા પર પહોંચી ના શકી હોત. એટલે આખો વખત એકચ્યુઅલી કુદરતી રીતે બધું કુદરત સપ્લાય કરે છે. તમારા પોતાના પાછલા હિસાબ અને કર્મોની સાથે તમારે જે જે વસ્તુ તમને મળે છે એ તમારા હિસાબ પ્રમાણે મળે છે. પણ એમાં પછી જે આપણે કોઝિસ બાંધીએ છીએ કે હું કરું છું, હું આમ ના કરે તો આમ ના થાત, એ પછી એનો આવતો ભાવ આપણું સેટ થાય છે. અને એની વચ્ચે હજુ આપણે ક્યાંય ધ્યેય નક્કી નથી કર્યું કે આપણું ધ્યેય શું છે. એટલે જુજજ એવા લોકો હોય, બહુ પુણ્યશાળી હોય ને, જેને આ બધી વસ્તુની કનેક્શન મળે, કોઈ એમને ક્વેશ્ચન કરે, કોઈ એમને કંઈ રસ્તો બતાવે કે આપણી આ પઝલમાંથી બહાર નીકળવું કેવી રીતે, કે દાદા ભગવાને એક આવી આ પઝલમાંથી અમને બધાએ બહાર કાઢ્યું કે તમે આ સંસારમાં રહેતા, ઘરબાર ચલાવતા, મોટલો ચલાવતા, છોકરા અને બાળકોને ભણાવતા, એમને સરસ સંસ્કાર આપીને આગળ પ્રોગ્રેસ કરાવતા, દરેક સંજોગમાં તમે એ બધું કરતા, તમે સાથે મોક્ષે જઈ શકો છો એવું વિજ્ઞાન ખુલ્લું કર્યું છે. કારણ કે આપણું મેન ધ્યેય તો આ નથી, કારણ કે આ સાયકલમાં તો અમારે દર જન્મ લેવું પડશે ને મરી જવું પડશે. પણ દાદા કહેતા હતા કે તમે થાકતા નથી, આ બધા ચોપડાઓ લઈને રોજ સ્કૂલ જવું, પછી ભણવું, પછી એના પછી આ બધા નોકરી કરવી. એક મને હમણાં રિસેન્ટલી કોઈ ભાઈ મળેલા, એણે માસ્ટર્સ કર્યું છે, કે માસ્ટર્સ કર્યા પછી હજુ એને 6 મહિના થઈ ગયા, જોબ નથી મળતી. એને પઝલ, ચાલો આટલું ભણ્યો, આટલી મહેનત કરી, તોય હજુ સુધી મને જોબ નથી મળતી. એટલે કેટલું બધું દાદા કહે છે, તમને વૈરાગ નથી આવતું આટલી મહેનત કર્યા પછી? અને છેવટે અંદરનું ક્યાંય સુખ ઉભરાતું નથી. તમે બધું કરો, આ બધું સુંદર રીતે કરો, બહુ સરસ મોટલ ચાલે, બધું પાર વગરના દુઃખ હોય ને, સુખ હોય, એના પછી બી તમને એવું લાગે સમથિંગ ઇઝ મિસિંગ, હજુ આ બરોબર નથી. આ એક મોટલ કરી તો હજુ 4 થાય તો વધારે સારું, એમાંથી વધારે પ્રોફિટ થશે, વધારે હું સારી રીતે બાળકોને ભણાવી શકીશ. આખો વખત ચિત્ત આમાં જ ફર્યા કરે છે. આ સાયકલમાંથી બહાર નીકળવાનું તો વિચારે નથી આવતું. તો જ્ઞાની પુરુષ શું કરે છે કે તમને આવી સાચી સમજણ આપે છે. આ સમજણમાં કંઈ મહેનત કરવી નથી પડતી, તમને કંઈ શાસ્ત્ર વાંચવાના નથી, કંઈ બહુ મહેનત કરવાની નથી, એ ખાલી સાચી સમજણ ડેવલપ કરવાની છે. એ સાચી સમજણ દાદા સહજ રીતે આપી દે છે. એટલે સિમ્પ્લિસિટીમાં જે હમણાં વાત કરીને કે વિચારશીલ માણસ કોણ હોય, કે કાયમ એક ખોટ ખાય, બે ખોટ કોઈ દિવસે ના ખાય. પણ આપણે આખા બધા મનુષ્યો કેટલી ખોટ ખાતા હોઈએ છીએ દિવસમાં, કેટલી ખોટ ખાઈએ છીએ સવારથી સાંજ, આપણે કેટલી ખોટ ખાતા હોઈશું, કે આખો દિવસ પ્રોફિટ જ થયા કરે છે સવારથી સાંજ, શું લાગે છે તમને? કે આપણે સવારથી લઈને સાંજ સુધીમાં આપણે એવું લાગે છે કે આપણે બહુ બધું કમાવ્યા, બહુ પૈસા કમાવ્યા, પણ આપણા થકી, આપણા વ્યવહાર થકી કોઈ બી જીવને જરાક બી દુઃખ થયું એટલે તમે ખોટ ખાધી. ભલે તમે બહુ પૈસા કમાવ્યા, પણ તમારા વ્યવહારમાં
તમે કોઈની સાથે જે વ્યવહાર કરો છો એમાં તમારે એનાથી તમને સુખ નહીં મળ્યું તો તમે કઈ ખોટ ખાધી? હવે એક તો ખોટ ખાધી આપણે, પછી એના માટે પછી તમે ભાવ બગાડ્યા કે આવો જ માણસ છે, આના લીધે મને દુઃખ થયું. એક બોલવાથી તો આપણે કશું થયું નહીં, પણ અંદર ખાને પછી બીજી ખોટ ખાધી. આમ કરતાં કરતાં દિવસમાં કેટલી બધી ખોટો ખાઈએ છીએ અને છેતી કરીને આપણે પોતાનું સુખ આવતું નથી. તે દાદા કહે છે કે આ વિજ્ઞાન મળ્યા પછી તમે દરેક વસ્તુ કરતા દરેક સંજોગમાં તમને સુખ ઉભરાશે. અમે આટલી બધી ફેક્ટરી ચલાવીએ તો આ બધી ફેક્ટરી ચલાવતા કેટલા બધા સંજોગો આવતા હોય, કોઈ વખતે પ્રોફિટ થાય, કોઈ વખતે લોસ થાય, કોઈ વખતે મશીન બગડી જાય, કોઈ વખતે વર્કર સામા થઈ જાય, બહાર આવીને હડતાલ કરે. ઇન્ડિયામાં તો જાત જાતનું થતું હોય. અને બહુ સુંદર કામ કરતા કરતા કોઈ વર્ષે બહુ પ્રોફિટ થાય અને કોઈ વર્ષે તો 65 લાખ રૂપિયાનું નુકસાન બી થઈ જાય. હિન્દુસ્તાનમાં તો એવરીથિંગ ઇઝ પોસિબલ, તમને કલ્પનામાં ના આવે. દાદા ભગવાન બી એ ક્લાસ કોન્ટ્રેક્ટર હતા, તો એ આખું જે એમને અનુભવ કર્યું, એ જ્ઞાનથી પ્રગટ થયું, એ જે અનુભવ કર્યું એ જ અનુભવ અમને આપેલું. તો અમને આવા બધા સંજોગમાં કોઈ બી પ્રકારનું દુઃખ અડે નહીં એવું અમે અનુભવ કર્યું. લોસ થઈ જાય તો કોને લોસ થયું? ધંધાને લોસ થયું કે તમને લોસ થયું? સીધું દાદા પ્રશ્ન પૂછતા હતા, આ જે નુકસાન થયું તમને થયું કે ધંધાને થયું? એટલે જેવી રીતે કે ધંધાને થયું એટલે આપણે એનાથી છૂટા પડી ગયા, એને જરાય તમને અસર થાય નહીં. પ્રોફિટ કોને થયું? તો મેં બહુ સરસ કામ કર્યું એટલે પ્રોફિટ થયું. તો તમે પ્રોફિટ જો કાયમ કરતા હો તો પછી નુકસાન કેમ આવે છે? પછી કાયમ પ્રોફિટ કરો ને. એટલે આપણા હાથમાં કોઈ સત્તા નથી, પણ આપણે આપણી સત્તા પોતે આમ પકડીને બેસી ગયા છે કે હું કરું છું. પણ કરે છે કોણ? એ આખું વિજ્ઞાન સમજવા જેવું છે કે કઈ શક્તિ કામ કરે છે અને જેમાંથી આપણે આખું પ્રોફિટ અમે લઈ લીધા છે કે હું કરું છું. જો તમે બધું કરતા હો તો દરેક વસ્તુ તમારા ધાર્યા પ્રમાણે થવી જોઈએ. દરેક વસ્તુ, કોઈ બી વસ્તુ, કઈ બી ઊંધું છતું થાય છે એ તમે બધું બચાવી શકો તમારા ધાર્યા પ્રમાણે થાય ત્યારે તમે કહેજો કે ભાઈ તમારા હાથની સત્તા છે. પણ જ્યારે આપણા હાથની સત્તા જ નથી તો કઈ જુદી શક્તિ કામ કરી રહી છે તો એ શક્તિને જાણવું પડે કે ના પડે. તો દાદા કહે કે એક વખત અંધારું હોય રૂમમાં અને ચારે બાજુથી ઘોર અંધારું હોય અને એમાં તમને અંધારામાં તમે કહો કે ભાઈ આ ટેબલ ઉપરથી આ મારે પર્સ લઈ આવો, ઘોર અંધારું હોય તો તમને મળે? એ ખૂણામાં ક્યાં પડી છે? કઈ બી વસ્તુ કયા બી ખોળામાં પડી હોય અને તમને કોઈ કહે કે આ વસ્તુ લઈ આવો તો લઈ શકો તમે? કેટલી તકલીફ પડે, આમ ચાલતા ચાલતા અથડાઈ જાઓ, ઘણી વખતે પડી જાઓ, પણ ત્યાં આમ ટક કરીને લાઇટ ઓન કરે તો ત્યાં દેખાય કે ના દેખાય કે આ વસ્તુ ત્યાં પડી છે? તરતા જ મળી જાય ને. એટલે આ જ્ઞાન એવું છે કે જે પ્રકાશ થઈ ગયું તો તમને ક્યાંય પણ અંધકાર દેખાશે નહીં, નિરંતર પ્રકાશ દેખાય, નિરંતર તમને સોલ્યુશન દેખાય. આ વિજ્ઞાન આવી રીતે કામ કરે છે. પણ દાદા કે તમને જે આ વિજ્ઞાન મળે તો તમારે વાપરો અને જેથી કરીને તમારું જીવન સુખમય થઈ જાય. દાદાનું મેઇન ધ્યેય એક જ હતું કે કેમ કરીને આ બધા લોકો સુખ અને શાંતિને પામે, કેમ કરીને આ બધા લોકો મોક્ષે જાય. કારણ કે દાદા ભગવાનને પોતે ફૂલ પ્રકાશ થઈ ગયેલું, આખું વિજ્ઞાન પ્રગટ થયું અને એમનું ફૂલ પ્રકાશ થઈ ગયું તો એમને એક જ વસ્તુ દેખાતી હતી કે જે સુખ મને મળ્યું છે તે બધા લોકોને મળે, એની બીજી કોઈ ભાવના જ નહીં. જે સુખ મને મળ્યું છે, કારણ કે એ સુખમાં જ્યારે એ રહેતા હતા તો એમના મુખ પર તમે જુઓ ને નિરંતર મુક્ત હાસ્ય. અમારે નિરંતર મુક્ત હાસ્ય રહે છે? નિરંતર આપણે આનંદમાં રહી શકીએ છીએ ગમે તેવા સંજોગ આવે, ગમે તેવી પરિસ્થિતિ આવે? હોટલ જોરદાર ચાલે નહીં તો કોઈક દિવસે નાય ચાલે, જોબમાં અચાનક કહે છે કે તમને રિટ્રેન્ચ કરી નાખે કે ભાઈ અમારે અહીંયા બહુ વધારે ભરાઈ ગયું છે કે હવે તમારી જોબ જતી રહેશે, એટલે શું થાય? અંદર કેવા વિચારો આવે? અંદરનું સંતુલન બરોબર રહે કે આમ જતું રહે? અને આખો દિવસ પછી એમના બધા સપના આવ્યા કરે, હવે શું કરીશ, હવે ક્યાં જઈશ, હવે મારે કેવી રીતે આગળ વધવાનું, એટલે કન્ફ્યુઝન થઈ જાય, એટલે પઝલ થઈ જાય.
દાદા કે આ વિજ્ઞાન એવું છે કે દુનિયાની કોઈ બી ફસલ તમારી પાસે આવે, ગમે તેવા સંજોગો આવે, ગમે તેવી પરિસ્થિતિ આવે, એમાં તમે નિરંતર સમાધિમાં રહી શકો છો એવું મેં તમને વિજ્ઞાન આપું છું. દાદા કે આ તમારે લોટરી લાગી છે, તો લોટરી લાગી હોય તો આપણે એમનો લાભ લઈ લેવાનો. કારણ કે અમે તો શું કરીએ કે અમને જે દાદા પાસેથી સુખ મળ્યું અને દાદા પાસેથી આ સાયન્સ મળી અને એમાં જે અમને અનુભવ કર્યું છે એ અમને નિરંતર થયા કરે કે દાદા મારે ઘડી પોતે બી કહેતા હતા કે અમને આવું આ ચારે બાજુથી બધું દેખાય છે. કારણ કે ભગવાનને શું છે, આરપાર દેખાય. આ જગતમાં લોકો કેવી રીતે રહી રહ્યા છે, કેવી રીતે જીવી રહ્યા છે, કેટલા બધા દુઃખોમાં પડ્યા છે, બહારથી બધું દેખાય. દાદા કે પાવડર લગાડીને બધા બહાર નીકળે પણ અંદર ખાને શું થાય કે આમ રડતા હોય કે આ શું વાત કેવી રીતે. કારણ કે બહારને દેખાવું ના પડે ને કોઈને કે ભાઈ આ કઈ કન્ડિશનમાં છે. એટલે પાવડર લગાડીને લોકો ચાલે છે કે દાદા કહે કે આ લોકો કેવી રીતે જીવી રહ્યા છે, અમને અજાયબી લાગે છે. એ દાદાને આમ આશ્ચર્ય લાગે. કારણ કે જ્ઞાની પુરુષ તો જુએ તો એમને લાગે કે ચાલો આટલા બધા દુઃખમાં કેવી રીતે લોકો આમ રહી રહ્યા છે, અને કોઈ દિવસે તપાસ બી નથી કરતા કે મને સુખ ક્યાંથી મળશે, સાચું સુખ ક્યાંથી મળશે, કોઈ તપાસ નથી કરતા. પણ એ બી એમને કેવી રીતે મળે કે આટલું પુણ્ય હોય તો મળે ને. તો આપણે આપણું પુણ્ય છે કે દાદા કહે કે પુણ્યશાળી કેટલા હોય, અબજોપતિ કેટલા હોય આ દુનિયામાં. આપણે ગણતરી કરીએ આખા સંસારમાં કે અબજોપતિ કેટલા હોય, તમે ગણી શકો એટલા જ હોય ને કે બહુ વધારે હોય. એટલે જે કોઈ બી દાદા ભગવાનની સાયન્સને પકડે અથવા સમજે ને એ અબજોપતિ કહેવાય. કારણ કે આ વસ્તુ આવી રીતે મળતી નથી. ગયા ભાવમાં જાણે અજાણે કંઈ બી તમે કંઈ પુણ્ય કર્યા હોય, ગયા ભાવમાં જાણે અજાણે તમે કેટલા બી તમે અંદરથી કંઈ એવું વિચાર કર્યું હોય કે સર આ કંઈ પઝલ મને સમજાતી નથી, આ કેવી રીતે દુઃખ આવે છે, હું બધું સારું કરું છું તેમ છતાંય દુઃખ કેમ આવે છે. એ દાદા અથવા કોઈને બી તમે ઈષ્ટ ભગવાનને કહેતા હો કે મને કંઈ આનું સોલ્યુશન કરી આપો, એવા કંઈ બી ભાવ કર્યા હોય ને ત્યારે દાદા કહે છે તમને જઈને આ દાદા ભગવાનનું કનેક્શન મળે. એ તો કનેક્શન મળે નહીં, આ જેવી તેવી વસ્તુ નથી. કારણ કે અબજોપતિ જૂજ જ હોય, બધા ના હોય. તો દાદા કહે છે કે જે લોકોને આ વસ્તુ મળી છે અને જેને આ મળશે, જો આ પકડી લેશે તો અબજોપતિ કહેવાય. કારણ કે એમને રસ્તો ખબર પડી ગઈ કે ભાઈ આ અહીંયાથી કેવી રીતે આપણે મોક્ષે જવાનું. આ સંસારમાં દરેક પ્રકારના કામ કરતા કંઈ બી દાદા તમારી પાસેથી બંધ કરાવતા નથી, કોઈ બી પ્રકારની રોકઠોક નથી કરી. કંઈ તમને કહ્યું નથી કે શાસ્ત્ર વાંચજો, આ કરજો. આ એક કૃપાનું ફળ છે, આ કૃપા પાત્રનું ફળ છે. આ કૃપા મળી જાય તો આપણું કામ થઈ ગયું. એટલે વારે ઘડી દાદા શું કહેતા હતા કે તમને આ વસ્તુ ક્યાંય મળે નહીં, અને બાયચાન્સ તમને મળી ગઈ છે તો આ વસ્તુ તમને મળી છે તો એનું કામ કાઢી લેજો. કામ કાઢી લેવાનું શું કે દાદાને કયા પ્રમાણે જીવન કાઢી લેવાનું. કારણ કે આમ તો આવી રીતે બી જીવન તો આપણે કાઢી જ રહ્યા છે, પણ આ સમજણથી તમે કાઢો તો તમારું જીવન સફળ થઈ જાય. આપણે લોટરી લાગી કહેવાય. તો આપણે બનતા પ્રયત્ન કરવાના કે દાદાની સાયન્સને સમજ કરવા, અને આ સાયન્સ સમજ્યા તો તમારે દરેક પ્રકારની સોલ્યુશન છે. દુઃખ તમને અડશે નહીં. અને આ બહુ મોટી સિદ્ધિ કહેવાય. આપણે સવારથી ઉઠીએ તે સાંજ સુધી વારે ઘડી પઝલ ઊભી થઈ જાય છે, કોઈ એક શબ્દ બોલી જાય તો રાત્રે ઊંઘ નથી આવતી. તો આવા સંજોગમાં તમારી એવી પરિસ્થિતિ થઈ જાય કે તમને ગમે તો કોઈ કહી બી જશે ને તો બી તમને અડશે નહીં. અને ઉલટું શું થશે, આપણે કોઈ અમારું નુકસાન કરી જાય, આપણે ખબર પડે કે અમારા પાર્ટનરે આવી રીતે ખોટી વસ્તુ કરીને અમને નુકસાનમાં નાખી દીધા છે, તો એમને તરત જ હિસાબ દેખાય કે આ મારો હિસાબ છે, મેં જાણે અજાણે ગયા ભાવમાં મેં એને આવી રીતે કર્યું હશે એટલે પાછું આવ્યું છે. એટલે પછી એ શું કરે, આ સમજણ મળ્યા પછી એમના માટે ભગવાનને પ્રાર્થના કરે કે ભગવાન એને સાચી સમજણ આપજો, એનાથી કંઈ ખોટું થઈ જાય તો એને માફ કરી દેજો. બરાબર, મેં તો એમને માફ કરી દીધા છે, મેં મારો હિસાબ સમજી લીધું કે એને મારી સાથે. મને તો ગઈકાલે કેસ ખબર પડે કે એક એક મારા પાર્ટનરે મારી સાથે એવું કર્યું છે કે મને થાય છે કે હું એના ઉપર કેસ કરું, અને કેસ કરું એને પછી અંદર બિહાઇન્ડ ધ બાર કરી દઉં. આવા બધા ભાવ થાય. તો આ ભાવમાં એ આ કરે તો એ પછી એ ફરી વેર બાંધે, અને એ પછી વેર બાંધે ફરી બીજા ભાવમાં એની સાથે ફરી એ વેર ચૂકતે કરવા આવવું પડે. તો દાદા શું કહે છે કે આ આખું જગત વેર ઉપર ઊભું રહ્યું છે.
આખું જગત આ જે ચાલે છે, હસબન્ડ વાઈફ બાળકો એકબીજા સાથે મળે છે ત્યાં રાગ અને દ્વેષના હિસાબથી મળે છે, અને જો વેર બાંધે તો કેટલા બધા ભાવ એમની સાથે બગાડી કાઢે. એક વખત નક્કી થઈ ગયો અને તે મારી સાથે આમ કર્યું છે, હું અમે તને નહીં છોડું, સાત પેઢી સુધી તને હેરાન કરીશ, આવું બોલી દે ને તો સાત પેઢી સુધી એનો હિસાબ ચૂકતે કરવું પડે. તેટલું દાદા કહે છે કે આ જગત છે ને આખા વેરના હિસાબથી ઊભું થયું છે, તો આપણે આ વેર હવે પૂરું કરવું હોય તો આપણી પાસે એક જ રસ્તો છે કે આ સાયન્સ સમજી લઈએ. આ સમજણ શું છે, શા માટે એને મારી સાથે આમ કર્યું, કયા કારણસર મેં એની સાથે આખું જીવન સારી રીતે વ્યવહાર કર્યો, એને મેં પૈસા આપ્યા, એની તકલીફ હતી તો મેં એમને મદદ કરી, મેં એને દરેક પ્રકારની એડજસ્ટમેન્ટ કરી, તેમ છતાં પણ એ મારી સાથે એમ કરી ગયો, એનું કારણ શું છે? એ કારણ પકડાતું નથી જેના લીધે આપણે એકબીજા સાથે વેર બાંધીએ છીએ. અને પછી એને માફ તો બાજુ રહી વાત, પણ એના માટે વેર બાંધીને એના કેટલા બધા ભાવ બંનેના બગડી જતા હોય છે. તો સાયન્સ દાદાની બહુ ગજબની છે, તમને દરેક સંજોગમાં સમાધાન આપશે, દરેક સંજોગમાં તમને મદદ કરશે, અને નિરંતર સમાધિ રહેશે એવું દાદા ગેરંટી આપે છે. અને એક ચિંતા થાય, આ બહુ ગજબની વાત બોલતા હતા, કે એક ચિંતા થાય, આ તે જમાનામાં બોલતા હતા 2 લાખ રૂપિયાનો દાવો માંડવો. આટલા 30-40 વર્ષમાં જ્યારથી દાદાને અમે મળ્યા અને દાદાની સમજણ પ્રાપ્ત કર્યા પછી એક એવો માણસ આવ્યો નહીં જેને દાદા પાસે 2 લાખ રૂપિયાનો દાવો કર્યો હોય, આમ ખુલ્લો કર્યો કે 2 લાખ રૂપિયા તમે મારી પાસેથી લઈ જજો, જો હું આ વસ્તુ તમને આપું, આ સમજણ તમને આપું, આ વિજ્ઞાન આપું, એના પછી એક ચિંતા થાય તો આપણે નોર્મલી તો અહીંયા કોઈની ચિંતા થતી નહીં હશે, નહીં શું લાગે, કોઈને ચિંતા થાય છે, શું લાગે છે તમને, આમ કે કાલે શું થશે કે આમ તેમ કઈ બી બાબતમાં ચિંતા થાય છે, કે મારી જોબ જતી રહે તો પછી મારે શું કરવું પડશે, કોઈ બી પ્રકારની ચિંતા, મા બાપ હોય તો એમની દીકરીના લગ્ન નહીં થતા હોય તો એમને ચિંતા નહીં થતી હશે, નહીં કે ક્યારે એમના લગ્ન થાય, એવું થાય કે ના થાય, દાદા કે એવા સંજોગમાં કંપનીમાં લોસ થઈ જાય, હવે છોકરા ભણતા હોય, એક તો એવા મહાત્મા હતા અમેરિકામાં કે ઇન્ડિયાથી ગયા હતા, બહુ મહેનત કરી હતી, તે એને બહુ તકલીફ પડી ગઈ, એને 2 ડોટર હતી અને એને એવા કંઈ બિઝનેસમાં લોસીસ થઈ ગયા, તો એને ત્યાંથી ફોન કરેલું કે કેશવભાઈ મારી એવી પરિસ્થિતિ છે કે મારી પાસે ડોલર નથી કે બર્ગર ખાઈ શકું, એ બી હજુ સુધી વાક્ય મને કાનમાં યાદ પડે છે, આવું બોલ્યા હતા. હવે એની 2 દીકરીઓ ભણતી હતી, શું કરતી હતી, તો એમને એમને દાદાનું જબરજસ્ત જ્ઞાન મળ્યું, પણ શું કહ્યું ખબર છે, મારી પરિસ્થિતિ આમ છે પણ દાદાનું વિજ્ઞાન એવું ગજબનું કામ કરે છે કે મને એક ચિંતા થતી નથી કે કાલે શું થશે, પણ મને બધું દેખાય છે અને દાદાના બધા સ્ટેપ્સ મને યાદ આવે છે કે દાદા કે આવું થયું તો કેવી રીતે, કયા કારણસર વિઘ્ન આવે છે, કયા કારણસર અંતરાયો પડે છે આપણા જીવનમાં, એ આખું દાદાનું વિજ્ઞાન એની અંદર કામ કરતું હતું. અને આવી પરિસ્થિતિમાં એણે એક 1-1.5 વર્ષ કાઢ્યું, તો એના કોઈ ફ્રેન્ડે એમને હેલ્પ કરી, બધાએ કરી, થોડા પૈસા આપ્યા, પણ એ પાછું ઇન્ડિયા આવ્યો નહીં, પણ એણે એ ટાઈમ કાઢ્યો અને ખૂબ પ્રતિક્રમણ કર્યા કે મેં જાણે અજાણે મારા મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર બી દુઃખ આપ્યું હોય તો હે દાદા ભગવાન હું બધા પાસેથી ક્ષમા માગું છું. સવારથી લઈને સાંજ સુધી એક જ કામ કરતા હતા, એની પાસે કંઈ જોબ નહીં, કંઈ બિઝનેસ નહીં, તે એને જે ક્ષમા માંગી અને જે એને જાણે અજાણે જે ગયા ભાવમાં કે આ ભાવમાં જેમની સાથે બી બહુ ભારે હિસાબ કર્યા હશે તે બધાના હિસાબ 6-8 મહિનામાં પૂરા થઈ ગયા. એને ફરી કોઈ એના ફ્રેન્ડે કનેક્શન કરી આપ્યું, એને મોટર કાઢી બહુ આગળ વધી ગયા. પણ આપણે જો આ વિજ્ઞાન ના હોય, આ સમજણ ના હોય, આ જ્ઞાન ના હોય, અને જેની પાસે 2 દીકરી હોય અને એમને ખાવાના પૈસા ના હોય તો એની શું દશા થાય? આ વિજ્ઞાન છે, આ દાદાની સમજણ છે કે ગમે તેવા સંજોગ આવી જાય એ તમને નિરંતર સમાધાન આપશે,
નિરંતર તમને આખું વિજ્ઞાન ખુલ્લું કરીને આપશે કે આ કયા કારણસર આવું થાય છે અને હવે મારે શું કરવું જોઈએ અને કયા કારણસર આ થયું છે, મારી કઈ ભૂલો થઈ છે અને આમાં કોણ જવાબદાર છે. નહીં તો પાર્ટનરને જિમ્મેદાર બનાવે બીજાને કે મારા ગ્રહ રાઠા છે, મારા ઘરમાં મોર પગી આવી છે મારી બહુ, એના લીધે આવું છે. જાત જાતનું બધું ઊભું થાય એના માઇન્ડમાં કે આ મારા ઘરમાં કયા કારણસર આ બધું થયું છે. સમજણ નહીં એટલે એમને ક્યાંથી પણ એમને સમાધાન મળે નહીં, એટલે જાત જાતનું બધું મનમાં તો ખુલ્લું છે ને કે એ ગમે તે વિચારી શકે. એના પર કોઈ બંધન તો છે નહીં કે તારે આ નહીં વિચાર કરવાનો, ગમે તે બધું વિચારી લે. કે આવા બધા સંજોગમાં એ નિરંતર સમાધિમાં રહ્યા, બધું માફીઓ માંગી અને બધી બધી રીતે બધી વસ્તુ પૂરી થઈ ગઈ. પણ અંદર માટે કોઈના માટે બી અભાવ તિરસ્કાર નહીં કર્યા, કોઈના માટે કરમ નહીં બાંધ્યા, નહીં તો એમાં આગળનું ભાવ બગડી જાય. આવતા કેટલા ભાવ બગડી જાય કે કોઈને આમ વેર બંધાઈ જાય. તો એટલે આ સમજણ દરેક તમારા સંજોગમાં, પછી તમે ઘરનું કામ કરતા હો, છોકરા સાથે રહેતા હો, વ્યવહાર કરતા હો, મોટર ચલાવતા હો, બિઝનેસ કરતા હો, આ દરેક ઠેકાણે આ કામ વિજ્ઞાન કામ કરે છે. એટલે દાદા ભગવાને એને કહ્યું કે આ ક્રિયાકારી જ્ઞાન છે. એવું નહીં કે આજે મેં તમને આ વસ્તુ સમજણ આપી અને વિજ્ઞાન તમને આપ્યું દાદા કહે છે, કે પછી એની અસર તમારે મહિના પછી થશે, 6 મહિના પછી થશે, વર્ષ પછી થશે, આ એવું નથી. આ કૃપા ઉતારવાનું માર્ગ છે. દાદા ભગવાન શું કરે, આ જ્ઞાન આપે ને તો કૃપા ઉતારી આપે, અને કૃપા પછી એવી કામ કરે કે ઓન ધ સ્પોટ આ કૃપા મળી ત્યાંથી આ વિજ્ઞાન ક્રિયાકારી કામ કરવાનું શરૂ કરશે અને એ વખતે તમને નિરંતર સમાધિ રહેશે. તો આ વસ્તુ પ્રાપ્ત કરવાની વસ્તુ છે, પ્રાપ્ત કરી લેજો. જેને દાદા બીજા બધા તો જ્ઞાન લીધું છે, જેને ના લીધું હોય તો આ વસ્તુ સમજી લેવા જેવી છે, પણ તમને નિરંતર એનું લાભ મળશે. ભાઈ કંઈ પૂછવું હોય દાદાની સાયન્સ માટે, વ્યવહારનો કોઈ પ્રશ્ન હોય, કંઈ બી હોય તો પૂછજો. બરોબર, તો તમે દાદા ભગવાન શું કહેવા માંગે, આ અમે પોતાનું કશું બોલતા નથી, આ તો દાદા ભગવાનનું આખું વિજ્ઞાન પ્રગટ થયું અને જે પ્રગટ થયો વિજ્ઞાને કામ કર્યું, ક્રિયા કરી અને દાદાની સાયન્સ અમે તમારા માટે પહોંચાડવા આવ્યા છીએ. અને જે દરેક પ્રકારે દરેક સંજોગમાં કામ કરશે, ખાલી તમારે શું છે, ઓપન માઇન્ડ રાખવાનું છે કે દાદા શું કહેવા માંગે છે, દાદાના આશયમાં શું છે, આપણે જીવન કેવી રીતે જીવવું જોઈએ, આપણું વ્યવહાર કેવું હોવું જોઈએ ઘરમાં, આપણે બહાર વ્યવહાર કેવો હોવો જોઈએ, પાડોશી સાથે કેવી રીતે રહેવું જોઈએ. આ એક સાચી સમજણ છે, એમાં કોઈ મહેનત કરવાની નથી, કશું કંઈ દાદાએ બંધન રાખ્યું નથી, બધું ખુલ્લું કરી દીધું છે. ખાલી આ સમજ આપણે હાંસલ કરવાની છે. બરોબર છે, તમને શું લાગે છે બધાને? શેરડી માંથી શેરડી 15 છે.
આખી સંસારની ઘટમાળ બતાવેલી છે આમાં, આ ભજનમાં. આ પદ કહેવાય ને, આખી સંસારની ઘટમાળ, કે સંસારમાં આખી ઘટમાળ કેવી રીતે ચાલે છે, મનુષ્ય કેવી કેવી પરિસ્થિતિમાંથી પસાર થાય છે ને, કેવી કેવી રીતે દુઃખ ઊભા થાય છે, કેવી કેવી રીતે આ સંસાર ઊભો થાય છે, એની બધી આખી આ સમજણ આપેલી છે. બીજે ક્યારેય ગમે નહીં. બીજે ક્યાંય ગમે નહીં તો આત્મામાં ગમાડ, બીજે ક્યાંય ગમે નહીં તો આત્મામાં ગમાડ, બીજે ક્યાંય ગમે નહીં તો આત્મામાં ગમાડ, બીજે ક્યાંય ગમે નહીં તો આત્મામાં ગમાડ. વ્યવહાર ન હોય ત્યારે આત્માને રમાડ, રે આત્માને રમાડ, બીજે ક્યાંય ગમે નહીં તો આત્મામાં ગમાડ, બીજે ક્યાંય ગમે નહીં તો આત્મામાં ગમાડ. રમકડાની રમણતાથી ભર્યો આ સંસાર, રમકડાની રમણતાથી ભર્યો આ સંસાર, નાનપણમાં પીપરમેન્ટ દડો બેટ ઉછાળ, નાનપણમાં પીપરમેન્ટ દડો બેટ ઉછાળ, પત્તા ગોતી રમત ગમત પતંગી જંજાળ, રમત ગમત પતંગી જંજાળ, સ્કૂલ પછી કોલેજમાં લફરા મોહજાળ, સ્કૂલ પછી કોલેજમાં લફરા મોહજાળ, ઉંમર મુજબ રમકડા ને અવસ્થા નો ભાર, ઉંમર મુજબ રમકડા અવસ્થા નો ભાર, બીજે ક્યાંય ગમે નહીં તો આત્મામાં ગમાડ, બીજે ક્યાંય ગમે નહીં તો આત્મામાં ગમાડ, નિરજીવ રમકડાથી થાકી ગયો બાળ, નિરજીવ રમકડાથી થાકી ગયો બાળ. 15 નંબરની સીમાને સીડી કાઢ્યા પણ વંચાતું નહીં, 15 નંબરની સીડી કાઢો. એમાં નું કપડા ભાઈ ઉપર જવાનું, એમાં નંબર જોઈ નિરજીવ રમકડાથી થાકી ગયો બાળ, નિરજીવ બાળ, ત્યાર પછી જીવતી પુતળી સંગે પ્યાર, ત્યાર પછી જીવતી પુતળી સંગે, અંદર કાઢો ને, લડકા લડકી ગોતી કાઢે ઘાટ મુજબ તાલ, લડકા લડકી ગોતી કાઢે ઘાટ મુજબ તાલ, પ્યારો પ્યારી જવાની માં બહેકે પાંચ સાલ, જવાની માં બહેકે પાંચ સાલ, જવાની દીવાની પછી ઉતરતો જો કાળ, જવાની દીવાની પછી ઉતરતો જો કાળ, બીજે ક્યાંય ગમે નહીં તો આત્મામાં ગમાડ, બીજે ક્યાંય ગમે નહીં તો આત્મામાં ગમાડ. જ્યારથી મનુષ્ય જન્મે છે ત્યાંથી રમકડા રમાડે છે, ટોઈઝ રમકડા રમાડે છે. તો કે નાના છોકરાનું રમકડું શું હોય તો પીપરમેન્ટ દડો બેટ એ બધું એનું રમકડું હોય. પછી આગળ જાય, તાર પત્તા હોય ગોટી હોય, રમેલા ગોટી, પત્તા હોય ગોટી હોય પતંગો હોય એ બધી એની એનું રમકડું બદલાય પાછું.
પછી સ્કૂલમાં જાય એટલે કયું રમકડું આવે? કોલેજોમાં લફરું વર્ગે કે ના વર્ગે? લફરું કહેવાય ને, બોય ફ્રેન્ડ ને ઘર પડતા તો બધા રાખે એ તો હોય જ નહીં, એના વગર ના ચાલે નહીં, રમકડું જોઈએ. પાછું ઇંગ્લિશ રમકડું આવી જાય, કેવું આવી જાય? ચાઇનીઝ રમકડું આવી જાય, વેસ્ટ ઇન્ડિઝનું રમકડું આવી જાય, શું થાય? એટલે સ્કૂલ પછી કોલેજોમાં લફરા મોહજાળ, લફરું ઊભું થાય. એક વખત એક જૈનનો છોકરો હતો અને એને પારસીની છોકરી સાથે એલોવીઈ થયું. શું થયું? એટલે શું હે? એલોવીઈનો શું અર્થ થાય? હે? પ્રેમ થઈ ગયો. તો પછી, કારણ કે પારસીની છોકરી બહુ કાળી હોય ને, બહુ હોય, ધોરી બબ જેવી હોય નહીં આમ, એટલે આપણે ગમી જાય. આપણે તો ધોરી ચામડી જોઈએ છે, શું જોઈએ છે? લગ્ન કરીએ તારે એવું જોઈએ છે ને, ધોરી ચામડી જોઈએ છે ને, અંદર એના ગુણો શું છે જોઈએ જ કોદાડો, કે ભાઈ એના ગુણો સારા છે, શું છે શું, કોઈ તો જોતા જ નથી. ધોરી ચામડી જોઈને કરી લઈએ, પછી લફરા ઊભા થઈ જાય છે. શું થાય છે? એટલે પછી એના બાપાને ખબર પડી, જૈનના છોકરા, કે આ આની સાથે લફરું ઊભું થયું છે. તો એના બાપાએ કહ્યું, આલા આલા લફરું ક્યાં ઊભું કર્યું? તો કે મારી ગર્લફ્રેન્ડને તમે લફરું કહો છો કે છે? શું કહે છે? એમ કહીને બાપા તે વ્યવહાર બંધ કરી દીધો. શું કર્યું? પછી એ પારસી છોકરીને બીજા છોકરા સાથે જોઈ, તો એને થયું, સાલું આ તો ખરેખર લફરું જ હતું. શું થયું? એટલે જ્યારે લફરું ખબર પડે ત્યારે લફરું છૂટું જાય. શું થાય? આ શરીર પણ લફરું છે એ ખબર પડે તો આ શરીરથી છૂટા થતા જવાય. એટલે રમકડા બદલાતું જાય છે, જેવી જેવી અવસ્થા મનુષ્યની આવે છે એ પ્રમાણેનું રમકડું ભેગું થાય છે. પછી હવે આગળ જાય એટલે આ બધા રમકડાઓ નિર્જીવ લાગે. શું થાય? ત્યાર પછી જીવતી પૂતળી જોઈએ, પ્યાર કરવા માટે, પ્રેમ કરવા માટે. પછી લડકા લડકી ગોતી કાઢે ઘાટ મુજબ તાલ, અહીંયા મળીશું, ક્યાં મળીશું, આ હોટલમાં મળીશું, આ સ્થળ ઉપર મળીશું, તો નક્કી કરે. શું કરે? મળવા માટેનું. પછી લગ્ન કરે, તો કે પ્યારો પ્યારી જવાનીમાં કેટલા, પાંચ વર્ષ બે કે પછી તો બધું ઉતરતો કાઢાઈ જાય. કેવો આવે? ધડતો કાઢાઈ જાય. પહેલાં મસ્તી ચડે બરોબર, ચાર પાંચ વર્ષ હોય ને, પછી તો ખલાસ થઈ ગયો, પછી એ ગમે નહીં. પછી એટલે જવાની દીવાની પછી ઉતરતો તો કાઢ. પછી આગળ, એકલો હતો બે પગો ને બે મળ્યા ત્યાં ચાર, એકલો હતો બે પગો ને બે મળ્યા ત્યાં ચાર, મનુષ્ય માંથી જનાવર માં જવા થયો તૈયાર, મનુષ્ય માંથી જનાવર માં જવા થયો તૈયાર, પહેલે બચ્ચે ભ્રમર રૂપે છ પગિયા મોકાણ, પહેલે બચ્ચે ભ્રમર નોકરી કરે, ધંધો કરે, પછી શું આગળ આવે? પછી શું કરવાનું? લગ્ન કરવાનું ને. હવે આપણે એકલા થાય કેટલા પગ હોય? પછી વાઈફ આવે એટલે કેટલા પગ થાય? ચાર પગ. કોને હોય? એટલે પછી અંદર બધું બગડ્યા કરે. શું થાય? બેને મળતું ના હોય, વિચારો મેચિંગ ના થાય. પહેલાં મેચિંગ થતા, પછી મેચિંગ ના થાય, એટલે પછી અંદર બગડે, એટલે જનાવરમાં જવાની તૈયારી થઈ જાય. પછી પાછું શું જોઈએ લગ્ન કર્યા પછી? એટલે તાર કરવાના છે કે થઈ ગયા છે? થઈ ગયા. પછી શું જોઈએ લગ્ન કર્યા પછી? હે? છોકરું જોઈએ, બરાબર છે? હવે એક છોકરું થયું એટલે કેટલા પગ થયા? છ પગ થયા ને, બે એના, બે પત્નીના, બે છોકરા લવે, છ થયા. પછી પાછું શું છે? એક છોકરો જન્મે, પછી બીજું શું જોઈએ? હવે એકાદ બેન હોય તો સારું, રાખડી બાંધે ને કે પડે ને દાડે. તો કેટલા પગ થયા પછી? આઠ પગ. કોને હોય? કરોડિયાને આઠ પગ હોય. શું કહેવાય પેલું એને? કરોડિયાને શું ઇંગ્લિશમાં? સ્પાયરલ. એને આઠ પગ હોય. હવે કરોડિયો પોતે જ ઝાડ બનાવે ને પોતે જ ફસાઈ જાય. શું કરે? એવી રીતે આપણે આ ઝાડ ઊભી કરીને આપણે જાતે જ ફસાઈ જઈએ છીએ. શું થાય છે?
પહેલે બચ્ચે ભ્રમર રૂપે છપ ગયા મોકાણ, પહેલે બચ્ચે ભ્રમર રૂપે છપ ગયા મોકાણ. પેલા નક્કી કર, હમણાં નથી જોયું, શાંતિ લીલા લહેર કરો ને, કે છે બે ચાર વર્ષ પછી જોઈશું, કે છે શું થાય. કારણ કે પેલું વાત ભાઈ પેલા ને સાચવવું પડે, એને દાદા બે જણને જ સાચવવાના ને, એકબીજાને સાચવ્યા કરે, શું કરે. પછી કે દીકરા ભૌતી ઘરમાં બંધી કરોડિયાની જાળ, દીકરા ભૌતી ઘરમાં બંધી કરોડિયાની જાળ, ની જંજાળી ગુચમાં થઈ ગયો ગમાર, જાળ ની જંજાળી ગુચમાં થઈ ગયો ગમાર, બીજે ક્યાંય ગમે નહીં તો આત્મામાં ગમાડ, બીજે ક્યાંય ગમે નહીં તો આત્મામાં ગમાડ, આટલું વીત્યું પછી તો ના ગમે ઘર બાર, આટલું વીત્યું પછી તો ના ગમે ઘર બાર, કડાપોને અજંપામાં ગુચવણું અપાર, કડાપોને અજંપામાં ગુચવણું અપાર. પછી બધું મેચિંગ ના થાય એટલે ભાઈ આ ઘર બાર ગમે ને જવા દો, કે જગ્યા સાધુ બની જાઓ, ખાલી માગીને ખાવાનું એટલું જ ને, આ બધું કમાવાની ઝંઝટ નહીં, નોકરી કરવાની ઝંઝટ નહીં, ઇન્કમ ટેક્સ ભરવાની નહીં, સેલ્સ ટેક્સ ભરવાની નહીં, શાંતિ માગીને ખાઈ લેવાનું, કે શું છે. એટલે પાછો બાવો થાય, હવે બાવો થાય એટલે શાસ્ત્રો વાંચવા પડે કે ના વાંચવા પડે, બોલવા બોલવા બાવો થાય એટલે બોલવું તો પડે કે ના બોલવું પડે, એટલે શાસ્ત્રો વાંચવું પડે, એની લંગાર લાગે પછી શું થાય, આ શાસ્ત્ર ભેગું કરે, આ કરે, આમાંથી વાંચીને બોલે, આમાંથી વાંચીને બોલે, બોલો. એટલે પાછો એ વાંચેલું હોય એનો પાછો નશો ચડે, હું જાણું છું, શું થાય, બધા શાસ્ત્રો મને ખબર છે, બધા શાસ્ત્રો મને અભ્યાસ છે, આમ છે, કેફ ચડે, નશો ચડે જાણ્યાનો, હું જાણું છું, હું જાણું છું. દાદા કહે છે કે દારૂનો નશો હારો, એક માટલું પાણી નાખે ને તો ઉતરી જાય, પણ આ જાણ્યાનો નશો ના ઉતરે કોઈ દાડો, શું કહે છે. સાધુ બાવો બની જતા શાસ્ત્ર ની લંગાર, સાધુ બાવો બની જતા શાસ્ત્ર ની લંગાર, ત્યાં એ બેઠા પુસ્તકો ને હું પદ કેફ સ્વાર, ત્યાં એ બેઠા પુસ્તકો ને હું પદ કેફ સ્વાર, ઘર થી નાસી બાવા થતા આશ્રમો ની વાડ, ઘર થી નાસી બાવા થતા આશ્રમો ની વાડ, બીજે ક્યાંય ગમે નહીં તો આત્મામાં ગમાડ, બીજે ક્યાંય ગમે નહીં તો આત્મામાં ગમાડ. નીકળી ગયા એટલે આશ્રમમાંથી પેલા આશ્રમમાં, દરેક જગ્યાએ આશ્રમોની સ્થાપના કરે, શું કરે. વડોદરા જવું તમારે આશ્રમ જોઈએ ને, અમદાવાદ જવું તમારે આશ્રમ જોઈએ ને, મુંબઈ જવું તમારે આશ્રમ જોઈએ ને, આશ્રમોનો શ્રમ કરવો પડે, શું કહ્યું. ને જ્ઞાનીઓને આશ્રમોનો શ્રમ ના હોય, જ્યાં કોઈ ભેગા થયા હોય ત્યાં વાતો કરીને છૂટા પડે, કારણ કે એવો બધો બોજો કોણ રાખે. એટલે પછી ખરેખર આશ્રમનો અર્થ શું હતો મનહરભાઈ ખબર છે, આશ્રમ, આ એટલે આત્મા, શું કહેવાય, આ એટલે આત્મા, અને શ્રમ એટલે પુરુષાર્થ, આત્મામાં રહેવાનો પુરુષાર્થ કરવાની જગ્યા એનું નામ આશ્રમ હતું, શું હતું, આ શ્રમ. એટલે કે આત્મામાં રહેવા માટે જે પુરુષાર્થ કરવા માટેની જગ્યા એને આશ્રમ કહેવાતું હતું. પણ આ તો બધું જે મજા કરીશું, શાંતિ કોઈ મગજ મારી નહીં, પેલા કે ઘી લઈ આવો અને તેલ લઈ આવો અને આ આટલી હોટલ સાફ કરી નાખો ને આમ કરી નાખો ને મગજ મારી જ નહીં, કહે છે, શું કહે છે, શાંતિથી આવે ખાવાનું, ફળબળ આવે તો ખાઈ લેવાના, લાગો એ મૂકી જાય ને ફળ પાછા, ના મૂકી જાય, હા, એટલે ખાઈને જીવન નકાળે. હવે ઘેરથી ગયા હોય, વાઈફને છોડીને ગયા હોય, બાવા થઈ ગયા હોય, તો હવે ત્યાં તો બધી માગીને જ ખાવું પડે. ભાઈ તો ઘરે હતા તો વાઈફ પેલા વરસાદ વરસાદ પડે તો ભજીયા ખવડાવતી હતી, શું ખવડાવતી, હવે અહીં કોણ ભજીયા આપવા આવે, ખ્યાલ આવે છે, એટલા બધી ઉપાધિ છે. હવે ત્યાં જાય તો ચા પીવી ના પડે, પછી ગાય રાખવી પડે, ગાયને દોનારો રાખવો પડે, પછી ખાંડ લાવવી પડે, તેલ બધું લાવવું પડે, શું થાય, એક સંસાર તો હતો તો બીજો સંસાર સુકમ ઊભો કર્યો ભાઈ. ઘેર હોય તારે કેટલા જણ હોય, પાંચ છ જણ હોય, સમજો ને. તો હવે આ થઈ જાય તો શિષ્યો બનાવવો પડે કે ના બનાવવો પડે,
હજાર શિષ્યો બનાવ્યા. એટલે ભાઈ પેલા ચાર પાંચ ઘંટ લટકતા હતા, હજાર ઘંટ શું કામ લટકાયા? પેલા ચાર પાંચ ઘંટ તો તને પોસાતા નહોતા, આટલા બધા ઘંટ શું કામ લટકાયા? એટલે કહીએ ચેન પડે એવું નથી. જ્યાં સુધી આત્માનું ભાન ના થાય, આત્માને ના જાણે, ત્યાં સુધી ગમે તે જગ્યા જાઓ ને, તમને અંદર કશું ચેન નહીં પડે. શું છે? કારણ કે બધી ચેનો સામે બરોબર નથી. માટે કઈ જે જે ચેન આપણને ભેગી થાય છે એને જ ચેન નથી, તો આપણને ક્યાંથી ચેન વળે? જે જે ચેન ભેગી થાય છે એને જ અંદર ચેન નથી હોતું, એને જ ઉપાધિ હોય છે. પેલો મારાથી ઊંચો થઈ જશે, પેલો મારાથી મોટો મોટો થઈ જશે. હરીફાઈ ચાલે, શું થાય? સ્પર્ધા ચાલે, હરીફાઈ ચાલે. ને જેટલું જેટલી હરીફાઈમાં પડે, સ્પર્ધામાં પડે, એટલું જીવન ઓછું થતું જાય. હૃદય ઉપર ભાર આવે બધો સ્પર્ધાથી, હરીફાઈથી. એટલા માટે દાદા ભગવાને કહ્યું હરીફાઈ એ કુસંગ છે. શું કહ્યું? હવે સાધુ સાધની આગળ શું કહાની થાય જુઓ. હવે સાધુને ચેલા ચેલી ઘંટની વડગાળ, સાધુને ચેલા ચેલી ઘંટની વડગાળ, ત્યાગ છતાં રમકડાને તિથિની વડવાળ, ત્યાગ છતાં રમકડાને તિથિની વડવાળ. હવે આટલી બધી વસ્તુઓનો ત્યાગ કર્યો, છોડીને આવ્યો. હવે કહે છે વૈષ્ણવની આ અગિયારસ, શિવની આ અગિયારસ, એટલે આની વડવાળો પડ્યા છો? આ વડવાળ કરવા માટે આવ્યા છો આ સંસાર છોડીને, કે વડવાળ મટાડવા માટે આવ્યા છો? પહેલામાં પહેલી અંદરની વડવાળ બંધ થવી જોઈએ, તો બહારની વડવાળ બંધ થશે. જ્યાં સુધી અંદરની વડવાળ ચાલુ છે ત્યાં સુધી બહારની વડવાળ કોઈ દાડો બંધ નહીં થાય. એટલે અંદર ચાલ્યા જ કરે આ બધી તિથિઓની વડવાળ. અમારી તો આ અગિયારસ, અમારી તો આ અગિયારસ. જૈનોમાં ચોથ પાંચમનો ઝઘડો છે. આટલા ભગવાનના ગયા 2500 વર્ષ થયા, તોય આ ચોથ પાંચમનો ઝઘડો હજુ જૈનોમાં મટ્યો નથી. પેલો કે આ ચોથ હાચી, પેલો કે પાંચમ હાચી. એટલે આ શું પકડીને પૂછડું પકડીને બેઠા છે? ગધેડું લાત માં, હવે તો પૂછડું જોડો. પછી ત્યાં સાધુ બને એટલે શું થાય? અમે મોટા તમે છોટા બળ્યો આ સંસાર, અમે મોટા તમે છોટા બળ્યો આ સંસાર. સંસારમાં મોટા ને નાના હતું, ને તઈ ગયા તો મોટા ને નાના, એનો એ સંસાર છે પાછો. આમ ફરી ફરીને પાછું સંસારમાં જ આવે છે. શું થાય છે? જ્યાં સુધી અંદર મિથ્યા દ્રષ્ટિ, રોંગ બિલીફ ગઈ નથી, આત્મજ્ઞાન થયું નથી, મિથ્યાત્વ ગયું નથી, ત્યાં સુધી જગતની અંદર ભ્રમણ રમણ કર્યા જ કરે. અંદર શું થાય? એ ઘટમાળ ચાલ્યા. આ અવતારમાં સાધુ થાય, પછી બધું બધું સગવડ ના મળતી હોય, આમ ના મળતું હોય, એટલે કે સલાહ એમ કહેતા સંસારી હતા, ધારું હતા, કે શાંતિ જમવાનું તો મળતું હતું. પછી આવતા અવતારમાં સંસારી થાય. શું થાય? પછી એ અવતારમાં સંસારી થાય, વાઈફ આડી અવડી મરી ગઈ, સારું કે એમ કહેતા સાધુ હતો. સારું, આ ચાલ્યા જ કર્યા બધી ઘટમાળ. શું છે? આવા ચક્કરડા ફર્યા જ કરવાના છે. જ્યાં સુધી પોતાની જાતને નથી જાણી ત્યાં સુધી સંસારનો ક્યારેય પાર આવ્યો નથી. મિથ્યા તત્વે રમણ ભ્રમણ જગત ઘટમાળ, મિથ્યા તત્વે રમણ ભ્રમણ જગત ઘટમાળ, સ્વસ્વરૂપ લક્ષ્ય વિના નાવે બેડા પાર, સ્વસ્વરૂપ લક્ષ્ય વિના નાવે બેડા પાર, બીજે ક્યાંય ગમે નહીં તો આત્મામાં ગમાડ, બીજે ક્યાંય ગમે નહીં તો આત્મામાં ગમાડ, તૂટે ફૂટે વધે ઘટે એ રમકડા જાણ, તૂટે ફૂટે વધે ઘટે એ રમકડા જાણ, એમાં વળી રાગે દ્વેષે ચલતો રે સંસાર, એમાં વળી રાગે દ્વેષે ચલતો રે સંસાર, જડમાં પ્રીત સંવિકલ્પે ક્લેશ ને ભંગાર, જડમાં પ્રીત સંવિકલ્પે ક્લેશ ને ભંગાર, શુદ્ધ જ્ઞાન મોક્ષ લક્ષે ભૂલાશે કકડાટ, શુદ્ધ જ્ઞાન મોક્ષ લક્ષે ભૂલાશે કકડાટ, સ્વરમણ માલિનતાથી છૂટે જગત ધ્યાન, સ્વરમણ માલિનતાથી છૂટે જગત ધ્યાન, બીજે ક્યાંય ગમે નહીં તો આત્મામાં ગમાડ, બીજે ક્યાંય ગમે નહીં તો આત્મામાં ગમાડ. જ્યાં સુધી હું આ નામ ધારી છું, આ શરીર મારું છે, ત્યાં સુધી એ જગતનું ધ્યાન કહેવાય,
સંસાર વધારનાર ધ્યાન કહેવાય. કયું કહેવાય? સંસાર વધારનાર ધ્યાન. ધ્યાન તો બહુ જુદી વસ્તુ છે. આ તો બધી બહાર વસ્તુ બતાવી, બધી એકાગ્રતા છે. શું છે? ધ્યાન તો કરવાનું ના હોય એની મેરે રહે, એનું નામ ધ્યાન કહેવાય. પેલું તો શું કહેવાય? બે હે ને, એને એકાગ્રતા કહેવાય. એને વ્યગ્રતાનો રોગી હોય એને એકાગ્રતા કરવી પડે. કે શું છે? ધ્યાન એની મેરે રહે. તમને તા કોઈ ગાળ દીધી હોય ધ્યાન રહે કે ના રહે એના પ્રત્યે? તમારે કરવું પડે ધ્યાન. હા, તો કે કયું ધ્યાન ઊભું થાય? રૌદ્ર ધ્યાન ઊભું થાય. ને પોતે પોતાનું મન પજવે ત્યારે આર્ત ધ્યાન ઊભું થાય. એટલે આખું જગત આ જ ધ્યાનમાં, આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનમાં ફસાયેલું છે. ધર્મ ધ્યાન તો કઈ રજા લઈ લીધી છે એ જ ખબર નથી. ધર્મ ધ્યાન ને શુક્લ ધ્યાન તો છે જ નહીં આ બધા કારણમાં. શું છે? ધર્મ ધ્યાન તો આજે ધ્યાન બગડ્યું એને સુધાર, એનું નામ ધર્મ ધ્યાન. ધર્મ ધ્યાન એ ચોપડી વાંચી આ વાંચી એવું નથી. કારણ કે ચોપડી વાંચતી વખતે એનું ધ્યાન ક્યાં હોય છે? એટલે ધ્યાન કરવાની ચીજ નથી, ધ્યાન એની મેરે રહે. પાછું ધ્યેય, ધ્યાતા અને ધ્યાન ત્રણ વસ્તુ સાથે થાય ત્યારે ધ્યાન ઉત્પન્ન થાય. ધ્યેય તમારું પહેલાં ધ્યેય નક્કી થવો જોઈએ. પછી ધ્યાતા કોણ? તો કે પોતે ખુદ પોતે ધ્યાતા. અને ધ્યેય ને ધ્યાતા ભેગું થયું એટલે ધ્યાન ઉત્પન્ન થાય. શું કહ્યું? એટલે જ્યાં સુધી પોતાનું સ્વરૂપને જાણતા નથી, પોતાના સ્વરૂપની અંદર લીનતા થતી નથી, જ્યાં સુધી પોતાની અંદર રમણતા થતી નથી, ત્યાં સુધી આ જગત છૂટે એવું નથી. જગત વધ્યા કરશે પણ ઘટશે નહીં. એટલે ભગવાન કહે છે, સીધે સીધો તારી અંદર રહેલા ભગવાનને ઓળખી કાઢ તો આ સંસારનો પાર આવી જશે. જો ભગવાનને ના ઓળખ્યા તો આ સંસાર ચાલ્યા જ કરવાનો છે, ક્યારે અટકવાનો નથી. અવિરત ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. આ ઘટમાળ પૂરી થાય એવી નથી. કારણ કે એના માટે શુદ્ધ જ્ઞાન જોઈએ. અત્યારે તો આપણી પાસે અજ્ઞાન છે. શું છે? અજ્ઞાન એટલે અંધારું. આપણે જે જોવું છે ના દેખાય એનું નામ અજ્ઞાન કહેવાય. શું કહેવાય? અત્યારે તારા મમ્મીએ તને લડી તો તને શું દેખાશે? મમ્મી મને લડે છે એને અજ્ઞાન કહેવાય. અને મારું કર્મ લડે છે એને જ્ઞાન કહેવાય. તો આપણને જ્ઞાન ઊભું થાય કે અજ્ઞાન ઊભું થાય છે? બોલો. અજ્ઞાન ઊભું થાય છે. અજ્ઞાન એટલે અંધકારું, અંધાર. અંધાર અંધકાર. આપણે આખો રૂમ હોય ને અંધારાથી ભરેલો હોય, ડાર્કનેસથી, તો હવે આપણે આમ આમ કરીએ તો જતું રહે અંધારું? બોલતા આ અજ્ઞાનીઓ બધા આમ આમ કરીને અંધારું કાઢવાની કોશિશ કરે છે. શું કહે છે? એટલે આખી જિંદગી જશે તો અંધારું નહીં જાય. જ્ઞાનીઓ શું કરે ખબર છે? અરુણભાઈ સ્વિચ ચાલુ કરી દે એટલે અંધારું રહે, જતું રહે એની મેરે, એની મેરે જતું રહે. જ્ઞાનીઓ આવી બધી મહેનત ના કરે. આ તો બધા સંસારના લોકો મહેનત કરે. એટલે દાદા ભગવાને કહ્યું, મહેનત વગરનું જ્ઞાન એનું નામ અક્રમ વિજ્ઞાન કહેવાય. મહેનત વગર, મહેનત વાળું જ્ઞાન તો અજ્ઞાન કહેવાય. શું કહેવાય? મહેનત કરવી પડે. તપ કરો, જપ કરો, માળા ફેરવો, ત્યાગ કરો, આ કરો, તે કરો, બધું કરવાનું. આપણી શક્તિ ના હોય તોય કરવાનું. બોલો. પગ દુખી જાય તો કે પલાઠી વાઈને બેહો. પેલા કે શું કહે છે? જ્યાં ગયા હોય ને કે પલાઠી વાઈને બેહો. આવી રીતે ના બેહાય કે છે? એટલે સીધો બેહવા તો દે બાપા. શું કહેવાય? સરખો બેહવાય ના દે. બોલો. આપણે જરા પગ દુખેલું ઉપર નીચે 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 નીચે. શું કહે? બોલો. પહેલા તો દાદા ભગવાનને લઈને આ જૈન મંદિરમાં જઈએ ને તો ખુશીમાં ના બેસવા દે દાદાને. બોલો. એવા બધા ને ભગત, જ્યાં સુધી તમારું ધ્યાન આ બધી વસ્તુમાં રહેશે તમારું ધ્યાન ક્યારે કરશો? સમજાય? એટલે માણસ ઈઝી બેસી શકે, ઇઝી ધર્મ કરી શકે એનું નામ ધર્મ છે. શું છે? ધર્મ ઇઝી હોવો જોઈએ. મહેનતવારો ના હોય. મહેનતવારો તો સંસાર હોય. પાણીને ગરમ કરવું હોય તો મહેનત કરવી પડે કે ઠંડુ કરવું તો મહેનત કરવી પડે? બોલો. આ ખબર પડે ને તને? પાણીને હોટ કરવા માટે મહેનત કરવી પડે કે કોલ્ડ કરવા માટે ઠંડ મહેનત કરવી પડે? હોટ. ને ઠંડુ કરવું હોય તો શું કરવાનું? આરામથી સુઈ જવાનું આખી રાત. ઓર પાણી ઠંડુ થઈ જાય કે ના થઈ જાય? કારણ કે એનો સ્વભાવ શું છે? ઠંડો છે. બરાબર. પેલા વિભાવમાં લઈ ગયા કહેવાય એને. જે એનો સ્વભાવ નથી એ વિભાવમાં. એવી રીતે આત્માનો સ્વભાવ શું છે? તો કે મોક્ષ સ્વરૂપ છે. કેવો છે? મોક્ષ સ્વરૂપ છે. એટલે મોક્ષમાં મહેનત ના કરવી પડે, સંસાર માટે મહેનત કરવી પડે. શું તું ભણી? સ્ટડી શું કર્યું? ફાર્મસી કરીને?
આ ફાર્મસી કરવામાં મહેનત છે કે ભગવાન થવા મહેનત છે? તું શું ભણી? હોટલ મેનેજમેન્ટ એ કરવા મહેનત છે કે ભગવાન બનવા મહેનત છે? જો આપણે જે નથી એ થવામાં મહેનત હોય, આપણે જે છે એમાં થવામાં મહેનત ના હોય. આપણે ફાર્મસી નહોતા એટલે 25 વર્ષ 26 વર્ષ ભણ્યા ને, ખ્યાલ આવ્યો ને? ભગવાન તો આપણે પોતે જ છે, આપણી અંદર આત્મા છે ને, ભગવાન કહેવાય. પણ આપણે એને ઓળખતા નથી, આપણે તો શરીરને ઓળખીએ છીએ. એટલે કે પોતાના અંદરના ભગવાનને ઓળખવા માટે મહેનત ના હોય, કારણ કે છે જ ને. પેલા ફાર્મસી તો નહોતા માટે 25 વર્ષ મહેનત કરવી પડી આપણે, ખ્યાલ આવ્યો? એટલે જે છે એ થવામાં મહેનત ના હોય, જે નથી એ થવામાં મહેનત હોય. સમજાય છે? એટલે કે આ પોતાના અંદરના ભગવાનને ઓળખવાનો છે. જો એ ઓળખાઈ જાય તો આપણે કાયમના સુખિયા થઈ જઈએ, પછી આપણને કોઈ પણ પરિસ્થિતિમાં દુઃખનો અનુભવ ના થાય. શું કહ્યું? અત્યારે આ અહીં બેઠા હોય ને કે ફેક્ટરીમાં આવું થઈ ગયું છે તો એમને ચિંતા ના થાય. ઉપાય કરે પણ ચિંતા ના થાય. શું કહ્યું? આપણે તો ઉપાય કરીએ અને ચિંતાએ કરીએ, બે હાથે ડબલ લોસ. કેવી ડબલ ધમાકા થઈ જાય. શું થઈ જાય? ડબલ ધમાકા આવે છે ને, દિવાળી આવશે એટલે હવે ડબલ ધમાકા આવશે. હા, એકની સાથે એક, બે બે ફ્રી, શું બધું એવું આવે છે ને. હે, એટલે બધા ડબલ ધમાકા ચાલ્યા જ કરે. આ તો બધી વસ્તુ એવી છે. ચાલો હવે પૂરું કરીશું આપણે. જો આ ત્રિમંત્ર બોલાવીએ છીએ, આ ત્રિમંત્ર એ બહુ મોટી વસ્તુ છે, ભગવાને આપેલી વસ્તુ છે આ ત્રિમંત્ર. દાદા કે જો એને બોલવામાં આવશે સવાર સાંજ ખાલી 5 વાર તોય તમને સંસારમાં તકલીફ નહીં આવે. આ સંસારમાં તકલીફ નહીં આવે ને બહાર ચાલતા સંસારમાં તકલીફ નહીં આવે. અંદર સંસાર ખરો કે નહીં? તે સંસારમાં તકલીફ ના આવે, તમારું અંદર સરખું ચાલશે. કારણ કે આ જે ભગવાનોને નમસ્કાર કરીએ છીએ ને, એ ભગવાનોની અંદર બિલકુલ સરખું ચાલતું હતું. એટલે એમને નમસ્કાર કરવાથી આપણું પણ સરખું ચાલે. સમજાય છે? એટલે આ જબરજસ્ત આ મંત્ર, સંસાર વિઘ્ન નિવારક દાદા ભગવાન ત્રિમંત્ર કહેવાય છે આ. એટલે દાદા કહેતા ભાઈ જો બોલશો તો તમને ફાયદો થશે, ના બોલો તો કશું વાંધો નથી, બોલશો તો કામ થઈ જશે. કંઈ બોલીને જશો તો વિઘ્ન પણ નહીં આવે, તકલીફ પણ નહીં આવે, ને આ સંસારમાંથી ધીમે ધીમે બહાર નીકળતા જશો તમે. શું કહ્યું? કે આપણે એક મંત્ર બોલાવી લઈએ છીએ. નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોયે સવ સાહુણમ, નમો લોયે સવ સાહુણમ, એસો પંચણ મુક્કારો, એસો પંચણ મુક્કારો, સવ પાવપ્પણાસણો, સવ પાવપ્પણાસણો, મંગલાણમ ચ સવ્યેસિમ, મંગલાણમ ચ સવ્યેસિમ, પડવમ હવૈ મંગલમ, પડવમ હવૈ મંગલમ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. અને દાદાએ બીજી વસ્તુ આપી કે દાદા કહેતા અમે દેખાઈએ છીએ એ દાદા ભગવાન નો હોય. શું કહ્યું? એ દાદા ભગવાન નથી, પણ અમારી અંદર જે આત્મા પ્રગટ થઈ ગયો 1958 સાલમાં સુરતના પ્લેટફોર્મ ઉપર, એ દાદા ભગવાન છે. એ દાદા ભગવાનને અમે પણ નમસ્કાર કરીએ છીએ. કારણ કે ભગવાન થવા માટે 360 માર્ક જોઈએ, કેટલા? 360 માર્ક જોઈએ, પણ અમારે 356 ઉપર અટકી ગયું. એટલે અમારે 4 માર્કથી અમે નપાસ થયા. એટલે આ શરીર એ જ્ઞાની પુરુષ થયું અને ભગવાન અંદર પ્રગટ થયા છે, એ દાદા ભગવાન છે. તો કે દાદા ભગવાનના અસીમ જઈએ કરો, 10 મિનિટ બોલશો ને તોય આપણે માગ્યા મેં વરસશે. શું કહ્યું? જોઈએ એવું ફળ મળશે, એટલી બધી તાકાત આની અંદર છે. આ એટલો બધી વસ્તુ આપેલી છે દાદાએ. તો આપણે 2 મિનિટ બોલી લઈએ, હું બોલાવું છું, તમે બોલજો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો, અસીમ જય જયકાર,
હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દા ભગવાન ના અસીમ જય જયકાર હો પેલા ધીમે ધીમે બોલીએ તો દાદા કે પાન નો ડૂચો ભર્યો છે શું કે દાદા પાન નો ડૂચો ભર્યો તો કાઢી નાખજો પછી બોલજો કે શું કે દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો કાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો કાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર 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 હો દાદા કે આ બોલવાથી અંદર બધા ખરાબ પરમાણુ છે એ નીકળી જાય અને સારા પરમાણુ સેટઅપ થાય શું થાય એટલે આપણી અંદર આનંદ વર્તાય પોતાનો એટલે અંદર તો નારા ખરાબ પરમાણુ જ ભરેલા છે શું છે બીજા માટે ઊંધા વિચાર ચાલે બીજા માટે બદલો લેવાનો વિચાર આવે બધા ઊંધા જ પરમાણુ ભર્યા છે એ બધા નીકળી અને સારા પરમાણુ સેટઅપ થાય એટલે આ બહુ ગજબની વસ્તુ દાદા ભગવાન આપણને આપીને ગયા છે દાદા ભગવાનના અસીમજી જે કારો જે બોલતાની સાથે જ આનંદ વર્તાય જય સચ્ચિદાનંદ.